ગોપાલને વાત કરું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દર્શન રાવલ વર્લ્ડિંગ બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ સેશનમાં આપણે અલગ અલગ બંધારણના જે પદાધિકારી છે તેનો અભ્યાસ કરવાનો છે અને સાથે ક્લાસ થ્રીને ધ્યાને રાખી અને ઝડપથી રિવિઝન કેમ કરી શકીએ તે બાબતને આપણે સમજવાની છે સૌથી પહેલાં તમે મને એક કન્ફર્મેશન આપી દીધો કે તમને અવાજ બરોબર આવી રહ્યો છે કે કેમ સાથે વિડિયો બરોબર દેખાઈ રહ્યો છે કે કેમ મને એક વખત કન્ફર્મેશન તમામ વિદ્યાર્થીઓ આપી એટલે આપણે સેશનની શરૂઆત કરી દઈએ તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ ઇવનિંગ નમસ્કાર જય હિન્દ સૌથી પહેલા એક કન્ફર્મેશન મને આપી દિવ કે તમને અવાજ બરોબર આવે છે અને સાથે વિડીયો બરોબર દેખાઈ રહ્યો છે કે કેમ ઓકે દર્શન સુધાર પરફેક્ટ ક્લિયર સર ઓકે ઓલ ક્લિયર ઓલ ક્લિયર વેરી ગુડ ઓકે ઓકે નીતા મહેશ્વરી સર ડેલી ઇંગ્લિશ ગ્રામરના વિડીયોનું લાઈવ આપવો ઓકે વેરી ગુડ ઇવનિંગ પરફેક્ટ ઓલ ડન સર ઓકે સર બરોબર છે ઓકે ખૂબ સરસ તો જેટલા વિદ્યાર્થીઓ આપણી સાથે લાઈવ જોડાયા છે તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે એમ અને આજના આ સેશનની અંદર આપણે બંધારણ સાથે સંકળાયેલા જે અલગ અલગ પદાધિકારીઓ છે એનો એકદમ સારાંશમાં ઝડપથી રિવિઝન કરવાનું છે એમ થોડું અવાજ બરોબર નહીં આવતો હોય તો તમે થોડું સહન કરી લેજો ગળું થોડું બેઠી ગયું છે તો એના માટે થઈ અને પણ તેમ છતાં આપણે સરસ રીતે રિવિઝન કરવાના છીએ આ લેક્ચર રાખવા પાછળનો જે મુખ્ય ઉદ્દેશ છે એ એ છે કે આગામી ક્લાસ ની પરીક્ષાઓમાં ખાસ કરીને જુનિયર ક્લાર્ક અને તલાટી જે આવવાની છે એને ધ્યાને રાખી જે વિદ્યાર્થીઓ લાંબા ટાઈમથી તૈયારી કરે છે અને સરસ રીતે રિવિઝન થઈ જાય ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેની ઓફલાઈન બેચ અત્યારે કમ્પ્લીટ થઈ ચૂકેલી છે તો એમને પણ રિવિઝન સરસ રીતે થઈ જાય હાલમાં જેટલી બેચો શરૂ છે એ બેચોમાં આ બધા ટોપિક્સ ઓલરેડી ચાલી રહ્યા છે તો એ વિદ્યાર્થીઓ કદાચ પહેલી વખત અહીંયા ભણશે અથવા ઓલરેડી ભણી ગયા હશે એમને રિવિઝન થશે તો જેટલા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અને સરસ સર ફોરેસ્ટ માટે કંઈક કરો ઓકે અનિલ માલીવાડ આપણને પૂછે છે સર ફોરેસ્ટ માટે કંઈક કરો ફોરેસ્ટ માટે શું કરી શકાય તમે સજેશન આપો ઓફલાઈનના ઓફલાઈનમાં જે બેચ શરૂ છે અત્યારે એમાં પર્યાવરણના વિવિધ પ્રકારના ટોપિક્સ ચાલી રહ્યા છે ઓનલાઈન માટે શું કરી શકાય સજેશન આપો ચોક્કસથી કરીશું ચલો તો તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અને વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે આ લિંકને એક વખત શેર કરી દઉં તમે અલગ અલગ જે ગ્રુપ વાપરતા હશો એમાં શેર કરી દો વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડો અને આ સેશનના માધ્યમથી તમને ઘણી સારી વિગતો મળશે સાથે તમે જે ટૉપિક્સ વાંચીને બેઠા છો એમાં રિવિઝન થઈ જશે આ ટૉપિક એટલા માટે પસંદ કર્યો છે કારણ કે પદાધિકારીઓ એક વખત વાંચ્યા પછી એમના એમાં કેટલીક વિગતો ભેગી થઈ જતી હોય છે કેટલી કેટલા કન્ફ્યુઝન થતા હોય છે એકદમ આરામથી એ તમામ કન્ફ્યુઝનને આપણે દૂર કરી દઈએ મસ્ત રીતે ભણી લઈએ તો શરૂઆત કરીએ પછી એક ટોપિક થી આપણે શરૂઆત કરીએ અને સૌથી પહેલા આ વિગત આપણે લઈ લઈએ કે આપણે કેટલા પદાધિકારી સેશનમાં ભણવાના છે એક સેશન ની અંદર આ કામ થવાનું નથી યાદ રાખજો આ બે સેશન ની કામગીરી છે અને બીજા કેટલાક પદાધિકારી છે નેક્સ્ટ સેશન ની અંદર આપણે લઈને આવશું આ સેશન ની અંદર તમામ પદાધિકારી વિશે આપણે અભ્યાસ નહીં કરી શકીએ આપણે જેનો અભ્યાસ આ સેશનમાં કરી શકશું એ છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રી પરિષદ એટર્ની જનરલ લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ રાજ્યસભાના સભાપતિ ઉપસભાપતિ સુપ્રીમ કોર્ટના જજ હાઈકોર્ટના જજ કેગ અને રાજ્યપાલ તો અહીંયા સુધી આપણે આ સેશનની અંદર અભ્યાસ કરવાનો છે તો તમામ મિત્રો થઈ જાવ તૈયાર અને આટલા પદાધિકારી ભણી લઈએ તમારામાંથી ઘણા એવા હશે કે જે અગાઉ તૈયારી કરીને બેઠા હશે ગુજ્જુ નટકટ ગુરુ આવ્યા છે કે નમસ્તે સર તમારા લેક્ચરની ઘણા દિવસથી વેઇટ કરતો હતો ખૂબ સરસ હા ગુજ્જુ નટકટ ગુરુ છે એ દરેક લાઈવ સેશનની અંદર તો હાજર હતા ભાઈ તો હા હવે ક્લાસ થ્રી માટે આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ અને ક્લાસ થ્રીમાં ઉપયોગી થાય એ રીતે રિવિઝન સેશન ગોઠવશું અને અમને પણ મન હોય છે કે લાઈવ આવી અને તમારી સાથે વાર્તાલાપ થોડું કરીએ થોડું રિવિઝન કરીએ અને પરંતુ ઓફલાઈનમાં કામગીરી એટલી હોય છે કે જેના કારણે લાઈવ આપણે નિયમિતપણે નથી આવી શકીએ પણ હા ઘણા લાંબા ટાઈમ પછી આપણે લાઈવ તો થયા છીએ ઓકે સરસ શુભમ વ્યાસ ટેબ્લેટ ઓકે કેટમાં સૌથી પહેલો જે છે પહેલા આપણે ભણવાના છે રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ જે ભણીએ છીએ આ ટોપિક ક્લાસ થ્રીની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો સાબિત થતો હોય છે અને રાષ્ટ્રપતિમાંથી માંથી આપણને જનરલી જે પૂછવામાં આવે એના અનુચ્છેદ છે અનુચ્છેદમાં લાંબી લાઇન છે અનુચ્છેદ નંબર બાવનથી શરૂ કરી અને છેક અનુચ્છેદ નંબર એકસઠ સુધીમાંથી આપણને પરીક્ષામાં પૂછાઈ શકે વિદ્યાર્થીઓ ઘણી વખત આ અનુચ્છેદના કારણે કન્ફ્યુઝ થતા હોય છે ઘણી વખત પાકું કરવાની ટ્રાય કરે પણ તેમ છતાં ભૂલી જતા હોય છે બે ચાર દિવસમાં તો એના માટે એક જ રસ્તો છે કે જે જગ્યાએ તમે નિયમિતપણે બેઠીને વાંચતા હો ત્યાં આગળ એક સરસ મજાનો ચાર્ટ લગાડી દો જે વસ્તુ નિયમિત નજરમાંથી પસાર થશે એ લાંબા ટાઈમ સુધી યાદ રહી જશે તો એક સાથે ગોખવાનો નાહકનો પ્રયાસ નહીં કરવાનો પણ એક સરસ મજાનો ચાર્ટ તૈયાર કરી દઉં રાષ્ટ્રપતિ માટે જે અનુચ્છેદ આપણા માટે કામના છે એ બાવનથી લઈને એકસઠ સુધીના સળંગ આપણા માટે કામના છે જે પરીક્ષામાં આપણને પૂછાઈ શકશે સૌથી પહેલી વિગત આપણે ભણીએ રાષ્ટ્રપતિનું પદ કયા અનુચ્છેદમાં આપેલું છે બાવન નંબર અંતર્ગત રાષ્ટ્રપતિનું પદ આપેલું છે ત્રેપન નંબરમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કારોબારીના વડા કહેવાશે તો બાવન રાષ્ટ્રપતિનું પદ છે જે અત્યારે હાલમાં પંદર રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ કાર્યરત છે મુર્મુ અત્યારે રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત છે તો એ રાષ્ટ્રપતિની વિગત જો આપણે મેળવીએ તો આ જે વ્યક્તિ છે એ મહિલા તરીકે બીજા રાષ્ટ્રપતિ છે સૌથી પહેલા હતા પ્રતિભા દેવીસિંહ પાટીલ મને ક્લાસમાં એવું કીધેલું કે સાહેબ નીલમ સંજીવા રેડ્ડી છે એ પણ મહિલા હતા તો નામમાં નહીં જવાનું નીલમ સંજીવા રેડ્ડી છે એ પુરુષ હતા તો મહિલા તરીકે આ વ્યક્તિ બીજા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ ત્યાર પછી આપણે આગળની વિગતની ચર્ચા કરીએ તો આ વ્યક્તિ આદિવાસી સમુદાયમાંથી આવતા હોય એવા પ્રથમ રાષ્ટ્રપતિ મતલબ મહિલા તરીકે રાષ્ટ્રપતિ અને સાંથાલ આદિવાસી સમુદાયને બિલોંગ કરે છે સાથે આપણે એક ફેક્ટ એ પણ યાદ રાખવો જોઈએ કે સૌથી નાની વયના આ વ્યક્તિ રાષ્ટ્રપતિ છે ભારતની અંદર નિયમ છે કે જે વ્યક્તિના પાંત્રીસ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હોય રાષ્ટ્રપતિ માટે એલિજિબલ ગણી શકે મતલબ ફોર્મ ભરી શકે અત્યાર સુધી સૌથી નાની વયના જે રાષ્ટ્રપતિ હતા નીલમ સંજીવા રેડ્ડી હતા નીલમ સંજીવા રેડ્ડી છે એમની ઉંમર હતી ચોસઠ વર્ષ ત્યાર પછી બે મહિના અને છ દિવસ નીલમ સંજીવા રેડ્ડી જે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમની ઉંમર હતી ચોસઠ વર્ષ બે મહિના અને છ દિવસ હતા ત્યારે દ્રૌપદી મુર્મુ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા તો એમની એજ હતી ચોસઠ વર્ષ એક મહિનો અને આઠ દિવસ તો એ હિસાબે સૌથી યંગેસ્ટ પ્રેસિડેન્ટ ભારતને મળ્યા છે દ્રૌપદી મુર્મુ સૌથી યંગેસ્ટ છે પણ એમની ઉંમર ચોસઠ વર્ષની તો છે તો દ્રૌપદી મુર્મુ પંદરમાં રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત છે બાવન નંબરની અંદર રાષ્ટ્રપતિનું પદ આપવામાં આવેલું છે ત્રેપન નંબરમાં લખ્યું રાષ્ટ્રપતિ કારોબારીના વડા કહેવા છે ત્યાર પછી ચોપન નંબરમાં લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિની જે ચૂંટણી થશે એમાં કયા વ્યક્તિઓ વોટ આપવા માટે જઈ શકશે તો આપણને સૌને ખ્યાલ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ પદ્ધતિ દ્વારા થાય છે આપણે એમાં ડાયરેક્ટલી ઈવીએમમાં વોટ દેવા જતા નથી રાષ્ટ્રપતિની ચૂંટણી જે પરોક્ષ રીતે થાય છે એનું નામ હોય છે ત પ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ આ રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાનું નામ છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે જે વ્યક્તિ ભાગ લેવા માટે જાય વોટ આપવા માટે જાય એને કહેવાય મતદાર મંડળ મતદારથી બનેલું મંડળ છે જેમાં સંસદના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થશે જેમાં દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થશે દિલ્હી અને પુડુચેરી બે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જેને જેને વિધાનસભા ફાળવેલી હોય તો એના ચૂંટાયેલા જે સભ્ય હશે એ વોટ દેવા માટે જશે તો મતદાર મંડળની વાત અનુચ્છેદ નંબર ચોપન અંતર્ગત કરવામાં આવી છે પંચાવન નંબરમાં લખ્યું છે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા તો રાષ્ટ્રપતિની ચૂંટણી હોય કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય એમાં બેલેટ પત્રનો ઉપયોગ નથી થતો સોરી એમાં ઈવીએમનો ઉપયોગ નથી થતો એમાં બેલેટ પત્રનો ઉપયોગ થાય છે અને બેલેટ પત્રમાં જેટલા ઉમેદવાર હોય એને પ્રાયોરિટી આપી અને આપણે જે તે સભ્ય વોટ આપે છે તો પંચાવન નંબર અંતર્ગત ચૂંટણીની રીત આપેલી છે જેમાં બે અલગ અલગ સૂત્ર પણ આપેલા છે અત્યારે આપણે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ અત્યારે રિવિઝનના પર્પઝથી આપણે વાત કરીએ છીએ તો બે અલગ અલગ સૂત્ર છે કે જયારે કોઈ સંસદના સભ્ય વોટ દેવા માટે જાય તો એના માટેનું એક સૂત્ર છે ત્યાર પછી કોઈ રાજ્યની ધારાસભામાંથી કોઈ ધારાસભ્ય વોટ આપે તો એના માટે અલગથી એક સૂત્ર છે તો જયારે કોઈ રાજ્યની ધારાસભામાંથી ધારાસભ્ય વોટ આપશે તો એના માટેનું સૂત્ર હોય છે કે ઉપર રાજ્યની વસ્તી છેદમાં ચૂંટાયેલા સભ્ય અને એને ગુણ્યા એકના છેદમાં એક હજાર એમ કરીનું સૂત્ર હોય છે અને ત્યાર પછી સંસદ માટેનું સૂત્ર હોય છે કે ઉપર આવશે તમામ રાજ્યની વિધાનસભાનું કુલ મત મૂલ્ય અને એના છેદમાં આવશે ચૂંટાયેલા સાંસદ સભ્ય તો આમ કરી એ પંચાવન નંબર અંતર્ગત ચૂંટણીની રીત આપેલી છે તો બાવનમાં રાષ્ટ્રપતિનું પદ છે ત્રેપનમાં રાષ્ટ્રપતિ કારોબારીના વડા કહેવાશે એ લખેલું છે મતલબ સરકાર રાષ્ટ્રપતિ હસ્તક ચાલશે એવું આપણે કહી શકીએ તમામ પ્રકારના સરકારી વિભાગો હશે એ રાષ્ટ્રપતિ હસ્તક કામ કરશે એવું આપણે સમજી શકીએ ત્યાર પછી ચોપનમાં મતદાર મંડળ છે પંચાવનમાં ચૂંટણીની રીત છે છપ્પન નંબરમાં લખેલું છે કે રાષ્ટ્રપતિ ક્યાં સુધી કામ કરશે રાષ્ટ્રપતિનો કાર્યકાળ રહેલો છે સામાન્ય રીતે એમને રાજીનામું હોય તો ઉપરાષ્ટ્રપતિને સંબોધી રાજીનામું આપી શકે લખેલું છે એક વખત જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બને એ આગળ જતાં રિપીટ પણ થઈ શકે મતલબ કેમ ફરી વખત એ વ્યક્તિ રાષ્ટ્રપતિ ગમે તેટલી વાર બની શકે અમેરિકામાં શું નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ ગમે એટલું પ્રામાણિક હોય હોશિયાર હોય હોનહાર હોય તેમ છતાં મહત્તમ બે જ વખત અમેરિકામાં રાષ્ટ્રપતિ રહી શકે અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા હોય તો એક જ વખત રાષ્ટ્રપતિ રહેશે તો અમેરિકામાં નિયમ છે કે બે જ વખત રાષ્ટ્રપતિ રહી શકે જ્યારે ભારતમાં ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ રહી શકાય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ હતા પોતે બાર વર્ષ માટે રાષ્ટ્રપતિ રહ્યા અને જ્યારે એ પોતે રિટાયર્ડ થયો ઓગણીસો બાસઠમાં ત્યારે મને કીધું કે આપણે પરંપરા ઉભી કરીએ કે કોઈ પણ વ્યક્તિ એક જ વખત રાષ્ટ્રપતિ બને ત્યાર પછી બીજાનો વારો આવવા દે તો રાજેન્દ્ર પ્રસાદે ઉભી કરેલી પરંપરા છે બંધારણમાં કોઈ જગ્યાએ લખેલું નથી ત્યાર પછી સત્તાવન જેની આપણે ચર્ચા કરી અઠાવન નંબરમાં લખેલું છે રાષ્ટ્રપતિ બનવા માટે શું જોઈએ તો રાષ્ટ્રપતિ બનવા માટે જે મુખ્યત્વે આપણને પરીક્ષામાં પૂછાય એની એજ પૂછાય મિનિમમ પાંત્રીસ વર્ષ હોવા જોઈએ એ ઉપરાંત એવા વ્યક્તિ રાષ્ટ્રપતિમાં ઉમેદવારી કરી શકે કે જે વ્યક્તિ લોકસભામાં સભ્ય બનવા જેટલી લાયકાત ધરાવતો હોય એ જ ઉપરાંત રાષ્ટ્રપતિ બનવા માટે બે કન્ડિશન મૂકેલી છે એક કન્ડિશન તો એ છે કે આરબીઆઈમાં પંદર હજાર રૂપિયા ડિપોઝિટ કરવાના અને બીજી કન્ડિશન એ આપેલી છે કે મતદાર મંડળમાંથી પચાસ સભ્યોનું સમર્થન હોય પચાસ વ્યક્તિનો ટેકો જેની પાસે હોય એ વ્યક્તિ ફોર્મ ભરી શકશે કન્ડિશનની વાત છે શરતની વાત છે બંધારણમાં લખેલું નથી ત્યાર પછી રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપી શકશે અને જો રાષ્ટ્રપતિને દૂર કરવા હોય રાષ્ટ્રપતિ મહા છે દેશના પ્રથમ નાગરિક છે બંધારણીય વડા હોય તો માત્ર બે વ્યક્તિઓને ના પાડી દેશે કે નરેન્દ્ર મોદી તો એમ દ્રૌપદી મુર્મુ દૂર નહીં થાય ભાઈ દ્રૌપદી મુર્મુને દૂર કરવા માટે સંસદમાંથી ઠરાવ પસાર કરાવવો પડે ચૌદ દિવસની નોટિસ આપીને તો જેને મહાભિયોગની પ્રક્રિયા આપણે કહી શકીએ અને જ્યારે સંસદમાંથી એને દૂર કરવાનો ઠરાવ પસાર થાય ત્યારે વિશેષ બહુમતીની આવશ્યકતા રહે છે કુલ સભ્ય સંખ્યાના બે તૃતીયાંશ મતોથી જ્યારે એ ઠરાવ પસાર થશે ત્યારે એ રાષ્ટ્રપતિ દૂર થશે અત્યાર સુધીમાં એક પણ રાષ્ટ્રપતિને દૂર કર્યા નથી કેમ કે રાષ્ટ્રપતિને દૂર કરવા માટે જે મેજોરિટી જોઈએ છે કુલ સંખ્યાના બે તૃતીયાંશ મત એ હાઈએસ્ટ મેજોરિટી છે તો આ પ્રક્રિયા મહાભિયોગની પ્રક્રિયા છે જેને ઇંગ્લિશમાં આપણે ઇમ્પિચમેન્ટ કહીએ અને અમેરિકામાંથી પ્રેરણા લઈ આ આખી પદ્ધતિ આપણે લીધેલી છે તો આ રાષ્ટ્રપતિ સાથે સંકળાયેલી કેટલીક ચર્ચા આપણે કરીમ આ ઉપરાંત એક અનુચ્છેદ જો હજુ તમારે યાદ રાખવો હોય પરીક્ષાની દ્રષ્ટિએ તો એ અનુચ્છેદ રહેલો છે બોતેર નંબરનો જેમાંથી આપણને પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે બોતેર નંબરમાં લખ્યું છે રાષ્ટ્રપતિ અલગ અલગ પાંચ પ્રકારે શું આપી શકે માફી આપી શકે તો સંપૂર્ણ માફી હોય લઘુકરણ હોય પ્રવિલંબન હોય પરિહાર હોય કે વિરામ હોય અલગ અલગ પાંચ પ્રકારે રાષ્ટ્રપતિ શું કરી શકે માફી આપી શકે અને વધુ એક અનુચ્છેદ જો રાષ્ટ્રપતિ માટે આપણે યાદ રાખવો હોય તો એક છે એકસો ત્રેવીસ નંબર એકસો ને ત્રેવીસમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શું બહાર પાડી શકે વટ હુકમ રાષ્ટ્રપતિ બહાર પાડી શકે જેને ઇંગ્લિશમાં આપણે ઓર્ડિનન્સ કહેતા હોઈએ તો જ્યારે સંસદનું સત્ર શરૂ નથી સંસદનું સત્ર અત્યારે શરૂ નથી અને એ સમયે દેશમાં તાત્કાલિક ધોરણે કોઈ કાયદો બહાર પાડવાની જરૂરિયાત ઊભી થાય તો રાષ્ટ્રપતિ કેન્દ્રીય યાદીના વિષય ઉપર ટેમ્પરલી કાયદો બહાર પાડી શકે જેને આપણે કહીએ વટ વટહુકમ જેને આપણે કહીએ ઓર્ડિનન્સ તો એ અનુચ્છેદ નંબર એકસો ત્રેવીસ અંતર્ગત આપવામાં આવેલી જોગવાઈ છે તો આ રાષ્ટ્રપતિના પદ અંગેનો આપણે સારાંશ ભણ્યામ અને અહીંયા આગળ આપણે જે આખી લાંબી લાઈન છે રાષ્ટ્રપતિ માટેના અગત્યનાનું છેદ એ આપેલા છે બાવનમાં રાષ્ટ્રપતિનું પદ છે ત્રેપનમાં કારોબારીના વડા છે માં મતદાર મંડળ છે માં ચૂંટણીની રીત છે છપ્પન ની અંદર કાર્યકાળ છે સત્તાવનમાં ફરીવાર ચૂંટાવાની પાત્રતા છે અઠાવન માં લાયકાત છે માં રાષ્ટ્રપતિના હોદ્દાની શરત છે સાહીઠ ની અંદર રાષ્ટ્રપતિને શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ ડી વાય ચંદ્રચૂડ લેવડાવશે આ પ્રકારની જોગવાઈ છે અને એકસઠ ની અંદર મહાભિયોગની પ્રક્રિયા છે તો આ જે સળંગ અનુચ્છેદ છે એ આપણે જીવનમાં ક્લાસ થ્રી માટે યાદ રાખવા જરૂરી છે તો આ રાષ્ટ્રપતિનો અભ્યાસ આપણે કર્યો હવે તમે ઝડપથી મને જણાવી દો કે કેમ રહ્યું અને આગળના ટોપિક તરફ આપણે આગળ વધીએમ હવે આપણે ભણવા છે ઉપરાષ્ટ્રપતિ તો ઝડપથી મને તમે કોમેન્ટ કરી જણાવી દો કોઈ સવાલ હોય તો પણ મને આપી દ્યો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ તો રાષ્ટ્રપતિનો અભ્યાસ આપણે કર્યો છે હવે આપણે વધવાના છીએ ઉપરાષ્ટ્રપતિ તરફ ઉપરાષ્ટ્રપતિ ભણ્યા પછી વડાપ્રધાન મંત્રી પરિષદ લાંબી લાઈન લગાડવાની છે પદાધિકારી માટે ઓકે ખ્યાતિ ભટ્ટ જોડાઈ ગયા છે ઓકે સોનાલી વાઢેર ડન ભાઈ વાહ તો આ મને લાગે છે મિત્રો તમે અગાઉ કંઈક ને કંઈક ભણ્યા તો હશો તો અત્યારે રિવિઝન થતું હશે એવું મને લાગે છે ચાવડા ચાવડા અમરભાઈ એમ કહે છે કે સર બંધારણ માટે રિવિઝન વિડીયો બનાવો આપણે રિવિઝન જ કરી રહ્યા છીએ એમ હાલમાં રાષ્ટ્રપતિની સેલરી શું રહેલી છે તો વિજય વણજારા આપણને પૂછે છે કે હાલમાં રાષ્ટ્રપતિની સેલરી શું રહેલી છે સેલરી રહેલી છે પાંચ લાખ રૂપિયા પૂરા તેની પર ટેક્સ લાગતો નથી ઓકે કીર્તિ ચૌહાણ કેમ છો સર એકદમ મજામાં એકદમ મજામાં કીર્તિબેન ખૂબ સરળ શબ્દોમાં સમજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ચલો દોસ્તો તો હવે આપણે આગળ વધીએ છીએ રાષ્ટ્રપતિ ભણ્યા પછી આપણે જમ્પ લગાડીએ ઉપરાષ્ટ્રપતિ તરફ જઈએ છીએ અને આગળના પદાધિકારી ભણીએ ઉપરાષ્ટ્રપતિ માટે આપણે મુખ્યત્વે બે બે અનુચ્છેદ યાદ રાખવા પડશે આપણું કામ થઈ જશે ક્લાસ થ્રી માટે આ જીપીએસસી હોય તો એમાં અનુચ્છેદ નથી પૂછતા એમાં અનુચ્છેદના અંદરના કોન્સેપ્ટ પૂછે છે તો જીપીએસસી ની આપણે અત્યારે વાત નથી કરતા આપણે ક્લાસ થ્રી માટે લડીએ છીએ એક તો આપણે અનુચ્છેદ યાદ રાખી લઈએ ત્રેસઠ નંબર જેમાં લખ્યું છે ઉપરાષ્ટ્રપતિનું પદ અને ચોસઠ નંબર એક આપણે યાદ રાખી લઈએ જેમાં લખેલું છે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દા રાજ્યસભાના સભાપતિ કહેવાશે હવે રહેલો છે કે રાષ્ટ્રપતિ કેટલાક રાષ્ટ્રપતિ બીમાર પડી ગયા રાષ્ટ્રપતિ એક તો બીમાર પડ્યા અથવા રાષ્ટ્રપતિ આપી દીધું રાજીનામું અથવા માની લઈએ કે રાષ્ટ્રપતિ છે એનું અચિંતું થઈ જાય છે નિધન અથવા તો રાષ્ટ્રપતિને બધા ભેગા મળી અને દૂર કરી દીધા સંસદના સભ્યોએ તો અહીંયા આગળ જ્યારે એમને દૂર કરવામાં આવે આ પ્રકારની કોઈ પણ કંડિશન હોય કે રાષ્ટ્રપતિ કામ નથી કરી શકે એમ તો એ સમયે ઉપરાષ્ટ્રપતિ જે હશે એ રાષ્ટ્રપતિનું કાર્યકાળ કાર્યભાર સંભાળશે અને જ્યારે ઉપરાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિનું કાર્ય સંભાળશે ત્યારે આ વ્યક્તિ જે ઉપરાષ્ટ્રપતિ હશે એ શું કહેવાશે ઈન્ચાર્જ પ્રેસિડેન્ટ કહેવાશે અને આ વ્યક્તિને તમામ સુખ સુવિધા સગવડ વિશેષ અધિકાર મળશે જે એક રાષ્ટ્રપતિને મળતા હોય છે તો ઉપરાષ્ટ્રપતિ એવા સંજોગમાં રાષ્ટ્રપતિનું કાર્ય કરશે કે જ્યારે રાષ્ટ્રપતિ કામ નહીં કરી શકે આમાંનો કોઈ એકાદો સંજોગ હશે અને એક ભારતીય બંધારણમાં નિયમ એ રહેલો છે કે ઉપરાષ્ટ્રપતિ મહત્તમમાં મહત્તમ છ મહિના માટે રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળી શકે અમેરિકામાં આની કરતા અલગ છે અમેરિકામાં નિયમ છે કે જ્યારે રાષ્ટ્રપતિ કામ ન કરી શકે રાષ્ટ્રપતિને દૂર કર્યા હોય રાષ્ટ્રપતિ ગુજરી ગયા હોય તો એ સમયે જે ઉપરાષ્ટ્રપતિ હોય એ જ શું કહેવાય રાષ્ટ્રપતિ કહેવાય અને રાષ્ટ્રપતિને જેટલો કાર્યકાળ બાકી હોય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ પોતે પોતે કામ કરશે અહીંયા ભારતમાં એવો નિયમ નથી ભારતમાં શું નિયમ છે કાર્યકાળ કેટલો બાકી છે એમ નહીં મહત્તમ છ મહિના માટે વાઇસ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિનું કામ સંભાળશે હવે બીજી બાબત અહીંયા આગળ એ છે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ કડે ધડે હોય રાષ્ટ્રપતિ જ્યાં સુધી અડીખમ હોય જ્યાં સુધી રાષ્ટ્રપતિ કામ કરવા માટે સક્ષમ હોય તો ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિને તો કોઈ કામ જ નહીં આવે ને કેમ કે ગામમાં જ્યાં સુધી સરપંચ છે એ પોતે કામ કરતો હોય ત્યાં સુધી ઉપસરપંચને કોઈ કામ નથી હોતું ઉપસરપંચ સામાન્ય સભ્ય જ કહેવાય જ્યાં સુધી પ્રિન્સિપાલ કામ કરતા હોય ત્યાં સુધી વાઇસ પ્રિન્સિપાલને કોઈ કામ ન હોય સામાન્ય લેક્ચરની જેમ લેક્ચર લેતા હોય છે

જગદીપ ધનખડ જેવા ઉપરાષ્ટ્રપતિ બન્યા એટલે એને બનાવી દેવામાં આવ્યા રાજ્યસભાના સભાપતિ મતલબ કે રાજ્યસભાના સભાપતિ માટે અલગથી કોઈ પ્રક્રિયા નથી જે વ્યક્તિ બને ઉપરાષ્ટ્રપતિ એ બની જાય હોદ્દાની સભાપતિ તો આગળ યાદ ખાસ એ રાખવાનું છે કે ઉપરાષ્ટ્રપતિને અત્યારે પૂરા ચાર લાખ રૂપિયાનો પગાર મળે છે આ પગાર એમને રાજ્યસભાના સભાપતિ તરીકે મળે છે એને ઉપરાષ્ટ્રપતિ તરીકે નથી મળતો કેમ કે ઉપરાષ્ટ્રપતિનું કાર્ય શરૂ ક્યારે થાય જયારે રાષ્ટ્રપતિ કામ ન કરી શકે ત્યારે અને જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કામ સંભાળે એ સમય તો રાષ્ટ્રપતિનો પગાર મળે છે બે ભેગો મળશે તો કે ના બે ભેગો નહીં મળે એક માત્ર રાષ્ટ્રપતિનો સમયે એને રાષ્ટ્રપતિ રાજ્યસભાની અંદર સભાપતિ તરીકે જે વ્યક્તિ કામ કરે એ કોણ રહેલા છે ઉપરાષ્ટ્રપતિ હવે આ ઉપરાષ્ટ્રપતિની નિમણૂક થાય કે ચૂંટણી થાય તો ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણી થાય છે અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જે લોકો વોટ દેવા માટે જાય છે એમાં સંસદના તમામ સભ્યોનો સમાવેશ થાય છે તો આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના તમામ સભ્યોનો સમાવેશ થશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યાદ કરી લ્યો કે સંસદના માત્ર ચૂંટાયેલા જે મેમ્બર્સ હતા એ આવતા હતા બીજું રાષ્ટ્રપતિમાં વિધાનસભાના સભ્યોએ વોટ દેતા હતા જ્યારે ઉપરાષ્ટ્રપતિમાં વિધાનસભાના સભ્યોને હેરાન પરેશાન નથી કરવાના માત્ર સંસદના તમામ સભ્યો આગળ વોટ આપશે એનો મતલબ એ થાય કે જે નિમાયેલા મેમ્બર છે રાજ્યસભામાં એ પણ ભાગીદાર બનશે એ પણ વોટ આપશે તો મતદાર મંડળમાં સંસદના તમામ સભ્યોનો સમાવેશ થશે જે વ્યક્તિની ઉંમર પાંત્રીસ વર્ષની હશે મિનિમમ એ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બનવા માટે એલિજિબલ રહેશે સાથે રાજ્યસભામાં સભ્ય બનવા માટે જેટલી લાયકાત હોય એ લાયકાત પણ એનામાં હોવી જોઈએ શપથ રાષ્ટ્રપતિ લેવડાવશે સામાન્ય રીતે વ્યક્તિ પાંચ વર્ષ માટે કામ કરશે ખાસ અહીં આગળ યાદ રાખો કે રાજ્યસભાની અંદર જે વ્યક્તિ ચૂંટાયેલો મેમ્બર છે રાજ્યસભાનો જે વ્યક્તિ મેમ્બર છે એનો કાર્યકાળ હોય છે છ વર્ષ માટે પણ જે વ્યક્તિ સભાપતિ તરીકે કામ કરે છે એ પાંચ વર્ષ માટે કામ કરશે તો સભાપતિ ક્યાં સુધી રહેશે તો કે જ્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ ખતમ ન થાય ત્યાં સુધી વ્યક્તિ રાજ્યસભામાં સભાપતિ તરીકે રહેશે એમને દૂર કરવા હોય તો સંસદના બંને ગૃહમાંથી એક ઠરાવ પસાર કરાવવો પડશે અને સંસદના બંને ગૃહમાંથી બહુમતી સાથે જ્યારે ઠરાવ પસાર થાય છે ત્યારે એની પહેલ હંમેશા રાજ્યસભાનું ગૃહ કરે છે મતલબ કે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેની પ્રક્રિયાની શરૂઆત હંમેશા રાજ્યસભા જ કરશે કેમ કે ઉપરાષ્ટ્રપતિ હંમેશા સભાપતિ તરીકે ક્યાં કામ કરે છે રાજ્યસભામાં લોકસભામાં એ ક્યારે કામ કરતા નથી એનો મતલબ શું થાય કે લોકસભાના સભ્યને તો વાંધો જ નથી હોતો તો ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયાની શરૂઆત કોણ કરશે એમ ગૃહ કરશે એમ અને અહીંયા ખાસ તમારે યાદ એ રાખવાનું છે કે જ્યારે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટે બંને ગૃહમાંથી ઠરાવ પસાર કરાવે તો બહુમતી કયા પ્રકારની જોઈએ આ બહુમતીને લઈને સવાલ પરીક્ષામાં પૂછાયેલા છે એ બહુમતીનું નામ આપણે યાદ રાખશું અસરકારક બહુમતી જોઈએ મિત્રો કયા પ્રકારની જોશે અસરકારક બહુમતી ઇફેક્ટિવ મેજોરિટી જોશે રાષ્ટ્રપતિને દૂર કરવા માટે વિશેષ બહુમતી જોઈએ સ્પેશિયલ મેજોરિટી જોઈએ જ્યારે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટે ઇફેક્ટિવ મેજોરિટી અસરકારક બહુમતીનો મતલબ શું થશે અસરકારક બહુમતીનો મતલબ એ થશે કે ગૃહમાંથી જેટલા સભ્યોના પદ ખાલી પીડ્યા છે એને બાદ કરી અને તમારે બહુમતી ગણવાની છે દાખલા તરીકે કોઈ ગૃહ છે માની લઈએ કે રાજ્યસભાનું ગૃહ છે આપણે સમજવા માટે ધારી લઈએ કે ટોટલ સભ્યની સંખ્યા સો છે હવે એમાંથી માની લઈએ કે વીસ સભ્ય એવા છે કે જેની બેઠક ખાલી થઈ ગઈ છે મતલબ કે એ વીસ સભ્યો ના કાં તો નિધન થઈ ગયા છે કાતો રાજીનામું છે આ પદ ખાલી પડ્યા છે એવા આપણે કહી શકીએ હવે જે સંખ્યા વધી એસી આની બહુમતી લેવામાં આવે ને આને કહેવાય ઇફેક્ટિવ મેજોરિટી અસરકારક બહુમતી એટલે કે જે ખાલી પડેલી જગ્યા હોય એને તમે બાદ કરી દો પછી જે સંખ્યા વધે એની મેજોરિટી લ્યો એને શું કહેવાય ઇફેક્ટિવ મેજોરિટી આપણે કહી તો આ રીતે સંસદના બંને ગૃહમાંથી ઠરાવ પસાર કરાવી અને એને દૂર કરી શકાય છે તો આ આપણે મિત્રો ચર્ચા કરી ઉપરાષ્ટ્રપતિ માટેનું એનો આપણે સારાંશ જોયો હવે તમે મને એક ઝડપથી કોમેન્ટ કરી અને જણાવી દો કે આ પ્રકારનું રહ્યો અને ત્યાર પછી આપણે ભાઈઓ બહેનો શરૂ કરવાના છે મતલબ કે વડાપ્રધાન આપણે શરૂ કરવાના છે

ત્યાર પછી ત્યાર પછી ભરતીમાં ભરતીમાં સેટિંગ થાય છે સાતપરા મયુર એમ કે છે હા મતલબ બાર આવે છે હવે અને કેન્સલ કેન્સલિય કરે છે એક રીતે પોઝિટિવ વાત છે પેપરને કેન્સલ કરે છે એમ જે સેટિંગ કરે છે એ વહેલા મોટા પકડાઈ જાય છે હંમેશા એટલે આપણે એ બાબતની મિત્રો ચિંતા કરશું તો તૈયારી નહીં કરી શકીએ થોડું પોઝિટિવ એપ્રોચ રાખી મસ્ત રીતે તૈયારી કરીએ ઓકે સરસ રાજુ રાઠવા ખૂબ સરસ રિવિઝન થયું હા આપણે રિવિઝન કરીએ મસ્ત ક્લાસ થ્રી માટે તૈયાર થઈ જે જુનિયર ક્લાક તલાટી માટે આપણને એક્સ્ટ્રા ટાઈમ મળ્યો આ થોડો આશાવાદી એપ્રોચ રાખીએ અને મસ્ત તૈયારી કરી દઈએ ખાસ યાદ રાખજો કે આ થોડો સેન્સિટિવ ઝોન છે સેન્સિટિવ ઝોન એ ઇન ધ સેન્સ કે અત્યારે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમાંથી ઘણા ઘણા વિદ્યાર્થીઓ થોડા નિરાશ પણ થાય છે ઘણા ઘણા વિદ્યાર્થીઓ હતાશ પણ થાય છે તૈયારીમાં અત્યારે હાલમાં બોર પણ થઈ રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓ મળતા હોય છે કે સાહેબ તૈયારીમાં આમ થાય તેમ થાય ખૂબ સારી તૈયારી કરી હતી અને પેપર આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ આ એકદમ સેન્સિટિવ ઝોન છે તમે અત્યાર સુધી ખૂબ સારી મહેનત કરી પણ જો હવે તમે છેલ્લી ઘડીએ તમારા હથિયાર નીચે મૂકી દેશો તો તમને સૌથી વધારે નુકસાન થશે તો આ સમય બિલકુલ હતાશ થવાની જરૂર નથી અને લડી લેવાનું છે મતલબ રિવિઝન ખૂબ સારી રીતે કરવાનું છે જેટલું વાંચ્યું છે પરફેક્ટ રિવિઝન કરવાનું છે જેથી કરીને પરીક્ષામાં કોઈ કન્ફ્યુઝન ન થઈ શકે ક્યારે છે તો એપ્રિલ મહિનામાં છે એપ્રિલ છે છે પછી ઓકે દોસ્તો આપણે આગળ વધીએ છીએ અને વાર્તાલાપની અંદર વધુ સમય આપણે ન બગાડીએ અને કન્ટેન્ટ ઉપર મુખ્ય ફોકસ કરીએ એમ તો આપણે ભણવાના છે વડાપ્રધાન અને મંત્રી પરિષદ એકદમ ઝડપથી ટૂંકમાં હું તમને સારાંશ આપી દઉં તો લોકસભાની જયારે ચૂંટણી થાય છે લોકસભાની ચૂંટણી આ લોકસભાની ચૂંટણી જે દર પાંચ વર્ષ થાય છે અત્યારે હાલમાં જે સત્તરમી લોકસભા કાર્યરત છે સત્તરમી લોકસભા બે હજાર ઓગણીસ થી લઈ બે હજાર ચોવીસ સુધી આ સત્તરમી લોકસભા કાર્યરત રહેશે અને આ લોકસભાની ચૂંટણી ડિસાઈડ કરે છે કે આગામી પાંચ વર્ષ માટે કઈ પાર્ટીની સરકાર બનશે તો લોકસભાની ચૂંટણી અતિ મહત્વપૂર્ણ ચૂંટણી હોય છે કે જેના આધારે ડિસાઈડ થાય છે કે આગામી પાંચ વર્ષ કઈ પાર્ટી સરકાર ચલાવશે

હવે જ્યારે કોઈ એક પાર્ટીને લોકસભાની અંદર બહુમતી મળી જાય છે અને સ્પષ્ટ બહુમતી આપણે કહી શકીએ જે ટોટલ સીટ છે એના પચાસ ટકા વધતા એક સ્પષ્ટ બહુમતી કહી શકીએ તો અહીંયા આગળ આપણે યાદ રાખીએ કે લોકસભામાં જે પાર્ટીને બહુમતી મળે એને રાષ્ટ્રપતિ પાર્ટીને ઇન્વાઇટ કરે કે તમારામાંથી એક વ્યક્તિને આગળ કરી દીધો જેને અમે વડાપ્રધાનના શપથ લેવડાવી શકીએ એને અમે સુકાની બનાવી શકીએ લીડર બનાવી શકીએ એને કેપ્ટન બનાવી શકીએ તો જે પાર્ટીને લોકસભામાં બહુમતી મળે છે એમાંથી કોઈ એક વ્યક્તિને પાર્ટી પોતાનામાંથી આગળ કરે અને રાષ્ટ્રપતિને સજેશન આપે તો બીજેપીની પાર્ટીએ ડિસાઈડ કર્યું કે અમારામાંથી આ જે ભાઈઓ બહેનો છે જે નરેન્દ્ર મોદી છે એ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમને રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા હવે નરેન્દ્ર મોદી છે એમણે શું કરવાનું છે સરકાર ચલાવવાની છે આખા દેશ ઉપર દેખરેખ રાખવાની છે અને વાસ્તવિક રીતે એ દેશના વડા છે નરેન્દ્ર મોદી વનમેન આર્મી તો નહીં થાય મતલબ એકલા વ્યક્તિ તો નહીં ચલાવી શકે તો જરૂર પડશે અલગ અલગ મંત્રાલય ઉપર ડે ટુ ડે દેખરેખ રાખવા માટે મંત્રીઓની જરૂર પડશે એટલે મોદી શપથ લઈ આવે ત્યાર પછી રાષ્ટ્રપતિને એક મંત્રીઓનું લિસ્ટ આપે રાષ્ટ્રપતિને કહેશે કે મારે નિર્મલા સીતારમણ જોશે મારે અમિત શાહ જોશે મારે રાજનાથ રાજનાથસિંહ જોશે મારે મનસુખ માંડવીયા જોશે મારે પરસોત્તમ રૂપાલા જોશે મારે ફલાડા ઢીકડા જોશે મારે એસ જયશંકર જોશે અલગ અલગ લિસ્ટ આપશે અને કયા કયા વ્યક્તિને મંત્રી બનાવવા કોને ન બનાવવા એ સામાન્ય રીતે પાર્ટીના વરિષ્ઠ જે નેતાઓ ડિસાઈડ કરતા હોય અને એ રીતે આપણે કહી શકીએ વડાપ્રધાન ડિસાઇડ કરતા હોય વડાપ્રધાન જે લિસ્ટ તૈયાર કરશે એ આપશે રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બધા મંત્રીઓને બોલાવી શપથ લેવડાવશે તો આપણે યાદ રાખવાનું છે ખાસ પરીક્ષામાં તમને આ પ્રકારનો સવાલ બે હજાર ત્રેવીસની જ કોઈ પરિશ્રમ પરીક્ષા પૂછવામાં આવેલો છે કે મંત્રીઓને ખાતાની ફાળવણી કોણ કરે છે વાસ્તવિક રીતે જોઈએ તો વડાપ્રધાન કરે છે પણ ઓન પેપર બંધારણની દ્રષ્ટિએ તમે જુઓ તો રાષ્ટ્રપતિ ખાતાઓની ફાળવણી કરે છે તો આ પ્રકારની વિગત આપણને ખ્યાલ હોવી જોઈએ હવે આ રીતે વડાપ્રધાન અને મંત્રી પરિષદ બને છે મંત્રી પરિષદ જે આખું રહેલું હોય એમાં ત્રણ પ્રકારના મંત્રીઓ રહેશે એકને આપણે કહીએ છીએ કેબિનેટ કક્ષાના મંત્રી જેની પાસે સૌથી વધારે પાવર હોય એમને મદદ કરવા માટે જે હોય છે રાજ્ય કક્ષાના મંત્રી રહેલા છે અને એક હોય છે સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી તો ત્રણ પ્રકારના મંત્રીઓ રહેલા હોય છે જેને ભેગી રીતે આપણે કહી શકીએ મંત્રી પરિષદ રીતે આપણે શું કહી શકીએ મંત્રી પરિષદ કહી શકીએ મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ કહી શકીએ ઘણા ઘણા વિદ્યાર્થીઓ મને સવાલ કરતા હોય છે કે સાહેબ આ મંત્રી પરિષદ જે હોય એ અને સાહેબ મંત્રી મંડળ જે હોય એમાં શું ડિફરન્સ હોય છે તો ડિફરન્સમાં ખાસ કોઈ ડિફરન્સ છે નહીં ત્રણ પ્રકારના મંત્રીઓને સંયુક્ત રીતે એટલે કે રાજ્ય કક્ષાના સ્વતંત્ર સંભાળતા સંયુક્ત રીતે જે કહેવામાં કહેવાય મંત્રી પરિષદ કહેવાય અને કેબિનેટ કક્ષાની અંદર જે મંત્રીઓ હોય કેબિનેટ કક્ષાના જે મંત્રી હોય જે સામાન્ય રીતે જેની પાસે ખૂબ વધારે પાવર હોય ભારતીય બંધારણમાં લખ્યું નથી કે કેટલા મંત્રીઓને કેબિનેટ દરજ્જો આપી શકાય કેબિનેટ કક્ષાના મંત્રી એક દરજ્જો છે

હવે એક વસ્તુ આપણે એ પણ યાદ રાખવાની છે કે આ જે કેબિનેટ શબ્દ છે આ કેબિનેટ શબ્દ ભારતીય બંધારણમાં મૂળ રીતે જોડાયેલો નહોતો એટલે કે ઓગણીસો પચાસમાં જ્યારે ભારતીય બંધારણનો અમલ થાય છે એ સમયે કેબિનેટ શબ્દ નહોતો મોરારજીભાઈ દેસાઈની સરકાર આવી ઓગણીસો સતોતેરમાં જનતા પાર્ટીની સરકાર હતી પ્રથમ બિન કોંગ્રેસની સરકાર હતી અને મૂળ વલસાડ નજીકના ભડેલી ગામના વતની એવા મોરારજી દેસાઈની જ્યારે સરકાર આવી તો એમણે એક બંધારણીય સુધારો કર્યો ચુમ્માલીસ નંબરનો બંધારણીય સુધારો વર્ષ ઓગણીસો અઠ્યોતેર અને આ બંધારણીય સુધારા દ્વારા કેબિનેટ શબ્દ સૌથી પહેલી વખત ભારતીય બંધારણની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો તો આ પ્રકારના સવાલો તમને પૂછાયેલા છે તો મેં તમને ચર્ચામાં એ લીધું કે લોકસભાની ચૂંટણી ડિસાઇડ કરશે કઈ પાર્ટીની સરકાર બનશે જે પાર્ટીની સરકાર બને તો એમાંથી એક વ્યક્તિને આગળ કરે જેને વડાપ્રધાનના શપથ લેવડાવે વડાપ્રધાન એક લિસ્ટ તૈયાર કરે જેની મદદથી મંત્રી પરિષદ ને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે હવે અહીંયા આગળ સવાલ એ છે કે મંત્રીઓ જે રાખવાના છે ત્રણેયના છે મંત્રીઓ જે રાખવાના છે એની સંખ્યા કેટલી હોઈ શકે તો મંત્રીઓની અંદર ઓછામાં ઓછા જે મંત્રીઓ હોય એની સંખ્યા હોય છે બાર ઓછામાં ઓછા મંત્રીઓની સંખ્યા બાર મતલબ નરેન્દ્ર મોદીએ બાર મંત્રી તો રાખવાના જ અને વધુ વધુ કેટલા રાખી શકાય તો કે લોકસભાની જે સંખ્યા હોય એના પંદર ટકાથી વધે નહીં તેટલા આટલા મહત્તમ રાખી શકાય તો ઓછામાં ઓછા મંત્રીઓની સંખ્યા બાર અને વધુ વધુ કેટલા મંત્રી રાખી શકાય તો કે લોકસભાની સંખ્યાના ખાસ યાદ રાખજો સંસદની સંખ્યાના પંદર ટકા નહીં લોકસભાની સંખ્યાના પંદર ટકાથી વધે નહીં તેટલા મંત્રીઓ રાખી શકાય વડાપ્રધાન અને મંત્રી પરિષદ જે હોય એ બનવા માટે મતલબ મંત્રી બનવા માટે લાયકાત શું જોઈએ તો લાયકાતમાં એક વસ્તુ એ છે કે ભારતનો નાગરિક હોય તમામ પદાધિકારીમાં એક કોમન લાયકાત છે ભારતનો નાગરિક હોય એના પછી લખ્યું કે વડાપ્રધાન કે મંત્રી બનવું હોય તો એના માટે ઓછામાં ઓછી એજ કેટલી જોઈએ પચીસ વર્ષ બંધારણના ઘડવૈયાઓએ કલ્પના કરી કે જે વ્યક્તિ પચીસ વર્ષનો એ વડાપ્રધાન બની શકે જો કે જોકે સદભાગ્ય મળ્યું નથી પચીસ વર્ષના વ્યક્તિ વડાપ્રધાન બન્યા હોય હા યંગેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર તરીકે રાજીવ ગાંધી હતા ચાલીસ વર્ષની ઉંમરે એ વ્યક્તિ બન્યા હતા વડાપ્રધાન તો એ વાત અલગ છે પચ્ચીસ વર્ષની ઉંમર હોય અને જે વ્યક્તિ એમ વડાપ્રધાન કે મંત્રી બનવું હોય એ વ્યક્તિ કાં તો લોકસભામાં હોવા જોઈએ કાતો વ્યક્તિ રાજ્યસભામાં હોવા જોઈએ એમ બેમાંથી કોઈ એક ગૃહમાં જો મેમ્બર હોય તો વડાપ્રધાન બની શકે અને કાતો મંત્રી બની શકે અને એક છટકબારી છે રાજકીય છટકબારી છે કે જે વ્યક્તિ એકેય ગૃહમાં મેમ્બર નથી તેમ છતાં વડાપ્રધાન કે મંત્રી બનવું હોય તો બની શકે પરંતુ આગામી છ મહિનાની અંદર એ વ્યક્તિએ કોઈ પણ ગૃહમાં મેમ્બર બની જવું પડે ડોક્ટર ડૉક્ટર સિંહ ડોક્ટર મનમોહનસિંહ બે હજાર ચારમાં વડાપ્રધાન બન્યા એમ ત્યારે એક ગૃહમાં મેમ્બર ન હતા લોકસભાની તો ચૂંટણી નહોતા લઈ બી પ્રોફેસર હતા ઇકોનોમિક્સ બનાવતા હતા તો એ સમયે એ એકેય ગૃહમાં ન હતા વડાપ્રધાન શપથ લીધા આગામી છ મહિનામાં રાજ્યસભામાં એને ચૂંટાવી લીધા આસામની વિધાનસભામાં છે એને મોકલ્યા હતા રાજ્યસભામાં એવા અનેક એક્ઝામ્પલ છે રાજીવ ગાંધી જયારે ઓગણીસો ચોર્યાસી વડાપ્રધાન બન્યા તો એકત્રીસ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસી ના દિવસે જયારે પોતે વડાપ્રધાનના શપથ લીધા જે દિવસે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ સેમ ડે એ વ્યક્તિ વડાપ્રધાન શપથ લીધા એ વ્યક્તિ શું કરતા હતા પાયલોટ હતા ઇન્ડિયન એરલાઇન્સની અંદર પ્લેન ઉડાડતા હતા તો એ વ્યક્તિ નહોતા લોકસભામાં નહોતા રાજ્યસભામાં તેમ છતાં એ વ્યક્તિ વડાપ્રધાન શપથ લીધા તો આ એક જોગવાઈ ત્યાં આગળ રહેલી છે હવે સૌથી અગત્યનો સવાલ કે કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન તરીકે ક્યાં સુધી કામ કરી શકે એકદમ સિમ્પલ જવાબ છે જ્યાં સુધી સુધી લોકસભામાં એની પાસે બહુમતી હોય ત્યાં એ વ્યક્તિ વડાપ્રધાન તરીકે કામ કરશે અને આખી સરકાર ચલાવશે તો સરકાર ક્યાં સુધી ચાલે સરકાર ત્યાં સુધી ચાલે જ્યાં સુધી લોકસભામાં એની પાસે બહુમતી હોય ત્યાં સુધી જેવી લોકસભામાં બહુમતી ખતમ થઈ તો એની સામે લાવવામાં આવે અવિશ્વાસ દરખાસ્ત અને અવિશ્વાસ દરખાસ્તનો ઉલ્લેખ ભારતીય બંધારણના કોઈ અનુચ્છેદમાં નથી પરંતુ લોકસભા નિયમ એકસો કે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય જેની આપણે કોઈ એક ચર્ચાની અંદર આ ખેંચાઈ જશે તો અવિશ્વાસની દરખાસ્ત લાવી અને સરકારને દૂર કરી શકાય પરંતુ એ એ જ કંડિશનમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય જો લોકસભામાં સરકાર પાસે બહુમતી ન હોય તો આપણે એવું કહી શકીએ કે આખી જે સમગ્ર સરકાર હોય એ સામૂહિક રીતે કોને જવાબદાર હોય સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે આપણે યાદ રાખીએ કે આખી જે જે સરકાર હોય હોય આખું એ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે પરંતુ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે વ્યક્તિગત રીતે એ રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે વડાપ્રધાન અથવા મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે એનો મતલબ એ થાય છે કે એમને એમને શપથ લેવડાવે છે કોણ રાષ્ટ્રપતિ કોઈ મંત્રીને આજે રાજીનામું દેવું હોય તો કોને સંબોધન આપશે મંત્રીને રાજીનામું દેવું હોય તો વડાપ્રધાન નહીં લખે ખાસ યાદ રાખજો ભાવુક બનીને પરીક્ષાની અંદર ટીક નહીં કરતા મંત્રીને રાજીનામું દેવું હોય તો ટુ કરીને લખશે મુર્મુ રાષ્ટ્રપતિ મુર્મુ લક્ષ્ય ટુ કરીને વડાપ્રધાન નહીં લખે તો કોઈ પણ મંત્રી અથવા વડાપ્રધાને રાજીનામું દેવું હોય તો એ ટુ કરીને પ્રેસિડેન્ટ લક્ષ્ય તો મંત્રી અથવા વડાપ્રધાન વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે જ્યારે સામૂહિક રીતે સરકાર મંત્રી પરિષદ જવાબદાર છે તમારે મૂળ બે આપણે જીવનમાં યાદ રાખવાના છે પંચોતેર નંબર ચુમ્મોતેર નંબરમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિને સલાહ માટે મંત્રી પરિષદ રહેશે અને પંચોતેરમાં માં લખ્યું છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક આપશે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓને નિમણૂક આપશે તો ચુમ્મોતેર અને પંચોતેર આ બે અનુચ્છેદ રહેલા છે તો હવે આપણે આગળના ટોપિક તરફ આગળ વધવું છે તો મને ઝડપથી કોમેન્ટ કરીને જણાવી કોઈ કન્ફ્યુઝન હોય તો એ પણ જણાવી દો તો આપણે આગળ વધી શકીએ રોહન જાને વેન આઈ મીટ યુ સર આઈ કેન ફુલફિલ માય એનર્જી એન્ડ યુ ગીવ અસ સો મચ સ્ટ્રેન્થ થેન્ક યુ સો મચ ખૂબ સરસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ત્યારબાદ જે જે ફોર પીએમ સાથે બાર સભ્યુ યસ જો ટ્વેન્ટી ફાઈવ વર્ષનો પીએમ બને તો પીઓ કે પાર્ટ ઓફ ઇન્ડિયા વિદિન ફોર્ટી ટુ ફોર્ટી એટ કારણ કે તેમાં જોશ વધુ હોય ના એવું નથી હોતું એના માટે થોડી ડિપ્લોમસી કામ કરતી હોય છે એના માટે ફોરેન રિલેશન્સ કામ કરતા હોય છે બાકી એનર્જેટિક પ્રાઇમ મિનિસ્ટર તો આપણા અત્યારે છે ત્યારે વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો હોય છે વડાપ્રધાનનો કાર્યકાળ સામાન્ય રીતે પાંચ વર્ષ હોય છે પરંતુ આપણે હમણાં વાત કરી મુજબ જ્યાં સુધી લોકસભામાં બહુમતી હોય ત્યાં સુધી વડાપ્રધાન કાર્ય કરે છે ચલો ત્યાર પછી નેક્સ્ટ ટોપિક તરફ ઝડપથી આપણે આગળ વધીએ અને આપણી પાસે જે ક્વેશ્ચન રહેલો આપણી પાસે જે ટોપિક રહેલો છે એ છે એટર્ની જનરલ એટર્ની જનરલનો ટોપિક એકદમ મસ્ત મજાનો ટોપિક છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ક્લાસ થ્રીની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો ટોપિક છે એટર્ની જનરલ માટેની જે પદ છે એ અનુચ્છેદ નંબર છોતેર અંતર્ગત લખવામાં આવેલું છે અનુચ્છેદ નંબર છોતેર માં લખવામાં આવ્યું છે કે એટર્ની જનરલ એક કામ કરશે એટર્ની જનરલ કેન્દ્ર સરકારના વકીલનું કામ કરે છે જ્યારે જ્યારે કેન્દ્ર સરકાર સામે કોઈ અરજી કરી હોય અથવા કેન્દ્ર સરકારનો કોઈ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે હાઈકોર્ટમાં ચાલે કોઈ ટ્રિબ્યુનલમાં ચાલે કે અન્ય કોઈ પણ અદાલતની અંદર ચાલે ભારતમાં તો ભારતીય વિસ્તારમાં આવેલી કોઈ પણ અદાલત કોઈ પણ ટ્રિબ્યુનલમાં જ્યારે ભારત સાથે ભારત સરકાર સાથે સંબંધિત કેસ ચાલે

અર્થ થાય કે રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એટર્ની જનરલ તરીકે કામ કરી શકે નહીં કે પાંચ વર્ષ માટે છ વર્ષ માટે કે ત્રણ વર્ષ માટે એટર્ની જનરલ બનવા માટેની જે લાયકાત જોઈએ એ શું હોય છે તો કે સુપ્રીમ કોર્ટમાં જે વ્યક્તિ જજ બની શકે એટલી લાયકાત એની પાસે હોવી જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં જજ બનવા શું લાયકાત જોઈએ તેના માટે હમણાં આપણે અભ્યાસ કરવાના છીએ એટર્ની જનરલને રાજીનામું દેવું હોય તો રાષ્ટ્રપતિને સંબોધીને આપી શકે નંબર બે એટર્ની જનરલને દૂર કરવા માટેની પ્રક્રિયા કોના જેવી હોય છે તો એના એના માટે કોઈ પ્રક્રિયા જ નથી હોતી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એટર્ની જનરલ કામ કરે તો એને દૂર કરવા માટેની કોઈ પ્રક્રિયા જ નથી કોઈ જગ્યાએથી ઠરાવ પસાર કરવાની કોઈ આવશ્યકતા નથી તો આ આપણા રૂડા રૂપાળા એકદમ એટર્ની જનરલ છે અને હાલમાં જ આપણા એટર્ની જનરલ છે એનું નામ છે આર રામન અથવા વેંકટ રામાની અને એટર્ની જનરલ છે એ કેન્દ્ર સરકાર નો પક્ષ જે રજૂ કરે છે એ ભારતની સરહદમાં જેટલી અદાલત આવેલી છે ત્યાં આગળ એ પક્ષ રજૂ કરવા માટે બંધાયેલો હોય છે હા એ વાત અલગ છે કે ભારત સરકારનો કોઈ કેસ કોઈ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાલે છે કે આંતરરાષ્ટ્રીય કોઈ ટ્રિબ્યુનલમાં ચાલે છે તો એ સમયે ભારત સરકારનો પક્ષ રજૂ કરવા બંધાયેલા નથી હોતા એની જગ્યાએ ભારત સરકાર અન્ય કોઈ વ્યક્તિને પણ મોકલી શકે છે એ વાત અલગ છે ત્યાર પછી એટર્ની જનરલને એક વિશેષ અધિકાર એ રહેલો હોય છે કે સંસદના બંને ગૃહોમાં ભાગ લઈ શકે લોકસભા રાજ્યસભામાં ચર્ચા કરી શકે વોટિંગ કરી શકતા હોતા નથી હા સંસદીય સમિતિ હોય એમાં પણ ભાગ લઈ શકતા હોય છે તો તો વિધાનવાળા સવાલો તમને પૂછવામાં આવે એ સમય ખાસ યાદ રાખો ત્યાર પછી આપણે આગળ વધીએ આપણે ચર્ચા કરવાની છે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બાબતે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર હાલમાં લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ બિરલા કાર્યરત છે હવે એક પરંપરા એવી રહેતી હોય છે કે એક વ્યક્તિ લોકસભાના અધ્યક્ષ બને અને લોકસભાના અધ્યક્ષ હંમેશા શાસક પાર્ટી જે હોય રૂલિંગ પાર્ટી એમાંથી બનતા હોય અને લોકશાહીની અંદર એક પરંપરા છે ઉપાધ્યક્ષ એ વ્યક્તિને બનાવે જે વિરોધ પક્ષને બિલોંગ કરતા હોય જેથી બેલેન્સ જળવાય રહે પરંતુ અત્યારે જે હાલમાં સત્તરમી લોકસભા કાર્યરત છે એમાં ઉપાધ્યક્ષનું પદ જ નથી મતલબ ઉપાધ્યક્ષ કોઈને બનાવ્યા જ નથી માત્ર અત્યારે લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે ઓમ બિરલા આયવા તલગ છે એક નિયમ રહેલો હોય છે કે લોકસભાના અધ્યક્ષ કામ ન કરી શકે તો એની જગ્યાએ ઉપાધ્યક્ષ કામ કરતા હોય છે અને ઉપાધ્યક્ષ પણ માનો કે કામ ન કરી શકે તો એની જગ્યાએ દસ સભ્યોની એક પેનલ હોય છે જેમાંથી કોઈ વ્યક્તિ કામ કરતું હોય છે રાજ્યસભાની અંદર સભાપતિ એ નહીં તો ઉપસભાપતિ સભાપતિનું ઉપસભાપતિ નહીં તો છ સભ્યોની પેનલ કામ કરે છે તો યાદ રાખવાનું છે લોકસભામાં દસ સભ્યની પેનલ આવે રાજ્યસભાની અંદર છ સભ્યની પેનલ આવશે તો અત્યારે હાલમાં ઉપાધ્યક્ષ કોઈ સત્તરમી લોકસભામાં કાર્યરત નથી હા અધ્યક્ષ અત્યારે ઓમ બિરલા કાર્યરત છે જે રાજસ્થાનના કોટા વિસ્તારમાંથી બનેલા સંસદ સભ્ય છે નિયમ એ રહેલો હોય છે કે લોકસભાની પ્રથમ બેઠકની તારીખ રાષ્ટ્રપતિ નક્કી કરે મતલબ કે લોકસભાનું જ્યારે પહેલી વખત ગઠન થાય છે રાષ્ટ્રપતિની તારીખ ડિસાઇડ કરશે પહેલી બેઠકની અંદર સૌથી વરિષ્ઠ જે વ્યક્તિ લોકસભામાં હશે સૌથી ઉંમરલાયક સૌથી જે બુઝુર્ગ વ્યક્તિ હશે એને રાષ્ટ્રપતિ બોલાવશે

એ વ્યક્તિએ સભ્ય તરીકેનો ઓલરેડી શપથ લઈ લીધા હોય છે અને ત્યાર પછી એ વ્યક્તિ અધ્યક્ષ બને છે તો અધ્યક્ષ તરીકેના અલગથી એ વ્યક્તિએ શપથ લેવાના હોતા નથી ભારતીય બંધારણના બે અનુચ્છેદ છે એક ત્રાણું નંબર છે એક ચોરાણું નંબર છે જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અંગેની જોગવાઈઓ આપવામાં આવેલી છે તો ત્રાણું અને ચોરાણું નંબર લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અંગેની ચર્ચા કરે છે જે આપણે યાદ રાખીએ લોકસભાના અધ્યક્ષ જે વ્યક્તિ બને એની પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એકદમ તટસ્થ રીતે કામ કરશે એકદમ ન્યુટ્રલ રેન કામ કરશે ભાજપની વધારે તરફદારી નહીં કરે કોંગ્રેસવાળા બોલવા ઊભા થાય તો એને બોલવા દેશે મતલબ કે એવી અપેક્ષા રખાય છે રાજ્યસભાનો ગૃહ તમે જો નિહળ્યું હોય અને એમાં જે સભાપતિ બનેલા વ્યક્તિ છે એની પાછળની બાજુએ તમે બેકગ્રાઉન્ડમાં જોશો તો ત્યાં એક ત્રાજુ આપેલું છે એ ત્રાજુ એની નિશાની છે કે જે વ્યક્તિ આ પીઠાસીન અધિકારી બને છે જે આ પીઠ ઉપર બેઠે છે આ વ્યક્તિ તટસ્થ રહીને કામ કરશે ન્યુટ્રલ રહીને કામ કરશે ઇંગ્લેન્ડમાં એવી પરંપરા છે કે જે વ્યક્તિ સ્પીકર બને છે જે જે વ્યક્તિ વ્યક્તિ સ્પીકર બને છે છે એ તે પાર્ટીમાંથી પાર્ટીમાંથી આવે રાજીનામું આપશે અને ત્યાર પછી વ્યક્તિ સ્પીકર બનશે ભારતમાં પરંપરા નથી ઓમ બિરલા ભાજપમાં છે ભાજપમાં જ રહેલા છે કોઈ રાજીનામું આપેલું નથી પણ અપેક્ષા છે કે ન્યુટ્રલ રહેશે અને એટલા માટે પહેલી વાર વોટિંગ થતું હોય ત્યારે અધ્યક્ષ વોટ આપતા નથી જ્યારે કોઈ બાબત અંગે વોટિંગ લેવામાં આવે અને એમાં જો ટાઈ થઈ જાય સરખે સરખા મત પડે તો એ સમયે લોકસભાના અધ્યક્ષ નિર્ણાયક મત આપશે કાસ્ટિંગ વોટ જેને આપણે કહીએ તો એની હા કહીએવાસી હામાં નિર્ણય લેવાય ના પાડવાથી નામાં નિર્ણય લેવાય તો એને કહેવામાં આવે નિર્ણાયક મત લોકસભાના અધ્યક્ષને રાજીનામું દેવું હોય તો ઉપાધ્યક્ષને સંબોધન આપી શકે નહીં કે રાષ્ટ્રપતિને યાદ રાખો અધ્યક્ષ આપે ઉપાધ્યક્ષને ઉપાધ્યક્ષ આપે અધ્યક્ષ સમજી લેતા હોય છે કોઈ માથા કૂટશે નહીં અધ્યક્ષ ને માની લો કે દૂર કરવા હોય માની લો કે અધ્યક્ષની પાસે અપેક્ષા રાખી કે કોઈ મતલબ ભેદભાવ ભેરું વર્તન નહીં કરે કોઈ બાયસ નહીં રાખે તેમ એમ રાખે છે અથવા તો અધ્યક્ષ ઓમ બિરલા એટલા બધા સ્ટ્રોંગ બની ગયા કે ભાજપમાંથી કોઈ બોલો ઉભા થાય તો એને બેઠાડી દેશે નરેન્દ્ર મોદીને બેઠાડી દેશે તો પછી ડિસાઇડ કરશે કે દૂર કરી દઈએ એમ માની લો કે લોકસભાના અધ્યક્ષને દૂર કરવાના થાય તો એના માટે ચૌદ દિવસની નોટિસ આપી અને લોકસભામાંથી બહુમતી સાથે ઠરાવ પસાર કરાવે અને એને દૂર કરી દેશે અને યાદ એ રાખવાનું છે કે ચૌદ દિવસની નોટિસ આપ્યા પછી એને અસરકારક બહુમતી દ્વારા દૂર કરી શકાય અસરકારક ઇફેક્ટિવ મેજોરિટી જે આપણે હમણાં વાત કરી ગયા અને જ્યારે લોકસભાના અધ્યક્ષને ચૌદ દિવસ અગાઉ નોટિસ આપેલી હોય કે તમે તૈયાર રહેજો માનસિક રીતે શારીરિક રીતે તમારી સામે દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવાની છે તો એ વ્યક્તિ હવે ગૃહનું સંચાલન નહીં કરે જ્યાં સુધી ચૌદ દિવસ પ્રક્રિયા ન થાય ત્યાં સુધી પોતે કોઈ કામ નહીં કરે પોતે સામાન્ય સભ્યની જેમ બેઠશે જ્યારે સામાન્ય સભ્યની જેમ બેઠે ત્યારે પહેલી બાબત અંગે જો વોટ દેવાનો થાય તો પોતે આપે છે એ સમય નિર્ણાયક વોટ નહીં આપે એ સમય પહેલી વારમાં વોટ આપશે ત્યાર પછી લોકસભાના અધ્યક્ષની પાસે કેટલાક પાવર રહેલા છે જેમ કે લોકસભાના અધ્યક્ષ ગૃહમાંથી કોઈ વ્યક્તિને સસ્પેન્ડ કરવો એ સભ્યને તો સસ્પેન્ડ કરી શકે કોઈ બિલ નાણાં બિલ છે કે નહીં એ અંગે પોતે નિર્ણય લઈ શકે આમાંથી જે એવા જૂના જોગીઓ હશે કે જે અગાઉ ઓલરેડી કોઈને કોઈ જગ્યાએ ભણી ગયા છે એને રિવિઝન થાય અને જે પહેલી વાર ફ્રેશ હશે એકદમ ગરમા ગરમ માર્કેટમાં આવ્યા હશે અને વેરી ફર્સ્ટ ટાઈમ ભણતા હશે એ કદાચ હેંગ થઈ જતા હશે કે આ બધું શું ભણી રહ્યા છીએ આપણે પણ તમે જ્યારે ભણશો ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે બહુ મસ્ત મજાને એકદમ સહેલા ટોપિક રહેલા છે કોઈ ચિંતાનો વિષય નથી કોઈ બિલ નાણાં બિલ છે કે નહીં એ અંગેનું એ સર્ટિફિકેટ આપે છે પ્રમાણપત્ર આપે છે ત્યાર પછી પક્ષપલટા વિરોધી કાનૂન અંતર્ગત પક્ષપલટા વિરોધી કાનૂન અંતર્ગત જ્યારે લોકસભાના કોઈ સભ્યને પદ પરથી દૂર કરવા હોય તો પોતે ડિસિઝન લઈ શકે છે તો લોકસભાના અધ્યક્ષની પાસે પાવર રહેલા છે જ્યારે કોઈ વ્યક્તિ લોકસભાનું અપમાન કરશે કોઈ બહારનો વ્યક્તિ હોય કે પછી કોઈ અન્ય વ્યક્તિ હોય જ્યારે કોઈ વ્યક્તિ લોકસભાનું અપમાન કરશે તો એ સમયે એ એ વ્યક્તિની સામે પોતે કાર્યવાહી કરશે તો આ પ્રકારના પાવર પણ એમની પાસે રહેલા છે આ લોકસભાના અધ્યક્ષની વાત કરીએ અને અધ્યક્ષ કામ નહીં કરે તો એ સમય ઉપાધ્યક્ષ કામ કરશે ત્યાર પછી આપણે આગળ વધીએ સભાપતિ અને ઉપસભાપતિની ચર્ચા કરીએ તો સભાપતિ તો આપણે હમણાં ચર્ચા કરી ગયા કે સભાપતિ ઉપરાષ્ટ્રપતિ જે વ્યક્તિ બને છે એ જ વ્યક્તિ હોદ્દા નિર્વે શું બને છે સભાપતિ બને છે તો જે વ્યક્તિ બને છે ઉપરાષ્ટ્રપતિ એના એ જ વ્યક્તિ હોદ્દા નિર્વયે સભાપતિ હોય છે તો અહીંયા આગળ આપણે ચર્ચા હવે સભાપતિની કરતા નથી આપણે જે વાત કરીએ છીએ ઉપસભાપતિ માટે તો જ્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ પોતે સભાપતિ તરીકે કામ કરે છે ત્યાં સુધી કોઈ અન્ય વ્યક્તિની જરૂરિયાત નથી પરંતુ માની લ્યો કે આ વ્યક્તિ બની જાય છે પ્રેસિડેન્ટ ઇન્ચાર્જ અથવા કોઈ કારણ સાથે વાઇસ પ્રેસિડેન્ટ નથી આવી શક્યા સભાપતિ નથી આવી શક્યા તો રાજ્યસભાનું જે ગૃહ હોય એમાંથી અંદરો અંદર રાજ્યસભાના ગૃહમાંથી અંદરો અંદર કોઈ એક વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે અને એ વ્યક્તિ શું બને છે ઉપસભાપતિ બને છે તો યાદ એ રાખો કે જે વ્યક્તિ સભાપતિ બને છે એ રાજ્યસભાના મેમ્બર નથી હોતા એ તો ઉપરાષ્ટ્રપતિ હોય છે પણ જે વ્યક્તિ ઉપસભાપતિ બને છે એ વ્યક્તિ રાજ્યસભાના ચૂંટાયેલા કોઈ મેમ્બર હોય છે અને અંદરો અંદર પસંદગી પામી અને બને છે ઉપસભાપતિ અને એટલા માટે આનો જે કાર્યકાળ હોય છે એ પાંચ વર્ષ હોય છે જયારે ઉપસભાપતિ જે હોય તો ચૂંટાયેલા મેમ્બર છે રાજ્યસભાના અને એટલા માટે છ વર્ષનો કાર્યકાળ હોય છે ત્યાર પછી આ જે ઉપસભાપતિ હોય છે એ પોતે જો રાજીનામું દેવાની ઈચ્છા થાય તો એ સભાપતિને સંબોધી રાજીનામું આપી શકે છે અને ઉપસભાપતિને પણ જો દૂર કરવાના થાય તો રાજ્યસભામાંથી બહુમતી સાથે ઠરાવ પસાર કરાવી અને દૂર કરી શકાય છે ચૌદ દિવસની નોટિસ દેવાની અસરકારક બહુમતી લેવાની અને એને દૂર કરી શકાશે આ પ્રકારની ચર્ચા છે હવે તમે ઝડપથી મને કહી દો કેવું રહેશે સમજાય છે નથી સમજાતું કેમ કે હું એકલો એકલો ક્યારનો બોલી રહ્યો છું કેમેરાની સામે હવે મને તમે જણાવી દો કે કેમ રહેશે અને ત્યાર પછી આપણે આગળનો ટોપિક તરફ જઈએ

દેવાણી ડન ઓકે ચલો એના પછી જોરદાર ઓકે બસો અઠ્યોતેર પેપર સેટમાં બે હજાર બાવીસના પેપર્સનો સમાવેશ કરેલો છે સર ઓકે આ વિષયની વિગત મારે જાણવી પડશે પબ્લિકેશનની જે ઓફિસ છે ત્યાંથી તમને માહિતી મળી રહેશે ઓકે ત્યાર પછી ક્લિયર સર ઓકે ઓકે સરસ ચલો તો અહીં આગળ નેવ્યાસી નેવું એકાણું બાણું એ રાજ્યસભાના સભાપતિ ઉપસભાપતિ અને એમની કાર્ય પદ્ધતિ છે એની સાથે રિલેટેડ માહિતી છે ત્રાણું અને ચોરાણું નંબર છે જેમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વિગત આપવામાં આવેલી છે તો અનુચ્છેદ નંબર નેવ્યાસી થી જે શરૂ થાય છે એમાં ઉપસભાપતિ અને ઉપસભાપતિની અવેજીમાં કોણ કામ કરશે એ વિગત અને ત્યાર પછી એની કાર્ય પદ્ધતિ શું રહેશે એ પ્રકારની ચર્ચા ત્યાં આગળ કરવામાં આવેલી છે ત્યાર પછી અલ્પેશ જેઠવા સર તમે તમને મજા નથી ભણાવો છો ઓકે થેન્ક યુ વેરી મચ રાજુ રાઠવા ક્લાસમાં ભણેલા એ યાદ આવી જાય છે આગળ વધીએ છીએ અને આગળનો ટોપિક જોઈએ છીએ સુપ્રીમ કોર્ટના જજ ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર એકસો ને ચોવીસ અંતર્ગત સુપ્રીમ કોર્ટ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે એકસો ને ચોવીસમાં અને ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર બસોને ચૌદ જે રહેલું છે એમાં હાઈકોર્ટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એકસોને માં સુપ્રીમ કોર્ટ છે અને હાઈકોર્ટની અંદર બસોને ચૌદ રહેલું છે સુપ્રીમ કોર્ટના જજ તરીકે અત્યારે હાલમાં ડીવાય ચંદ્રચૂડ મુખ્ય જજ તરીકે કામ કરી રહ્યા છે અને એક વત્તા તેત્રીસ અન્ય જજ કામ કરી રહ્યા છે તો એક મુખ્ય જજ કામ કરે છે જેને આપણે સી જેઆઈ કહીએ છીએ અને બાકીના તેત્રીસ અન્ય જજ કામ કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કોણ કરશે સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પોતાની વિવેકબુદ્ધિથી ડિસાઇડ નહીં કરે કે કયા વ્યક્તિને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાના છે એના માટે એક કોલેજિયમ પ્રણાલી રહેલી હોય છે કોલેજિયમ પ્રણાલીનો મતલબ થશે કે એક મુખ્ય જજ અને બાકીના સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજ આની એક કમિટી બનશે અને આ ટોટલ પાંચ વ્યક્તિ બહુમતી સાથે ડિસિઝન લઈ અને નામની યાદી મોકલશે કાયદા મંત્રાલયને અને ત્યાંથી પછી રાષ્ટ્રપતિને ફિલ્ટર કરીને મોકલવામાં આવશે તો સુપ્રીમ કોર્ટમાં જજની એપોઇન્ટમેન્ટ બે શક રાષ્ટ્રપતિ કરે છે પરંતુ દ્રૌપદી મુર્મુ પોતાની જાતે જાતે કોઈ વ્યક્તિની પસંદગી નહીં કરે નંબર બે કે દર વખતે આપણે એવું ભણતા હોઈએ કે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ નિમણૂંક કરશે પરંતુ વડાપ્રધાનની અહીંયા સલાહ કામ નહીં કરે કેમ કે વડાપ્રધાનની સલાહથી જો રાષ્ટ્રપતિ એપોઇન્ટમેન્ટ આપશે તો એવા વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ બનશે જે વડાપ્રધાનની એકદમ તદ્દન નજીકના હોય અને અનુચ્છેદ નંબર પચાસ ની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી હંમેશા સ્વતંત્ર હોય છે કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી હંમેશા સ્વતંત્ર હોય છે અને એટલા માટે વડાપ્રધાનની ભલામણ કામ કરતી નથી તો કોલેજમ સિસ્ટમ છે અને કોલેજમ સિસ્ટમ ની મદદથી રાષ્ટ્રપતિને ભલામણની યાદી આવે છે અને એમાંથી રાષ્ટ્રપતિ જે તે વ્યક્તિને સુપ્રીમ કોર્ટના જજ તરીકે સ્થાપિત કરે છે શપથ લેવડાવે છે તો સુપ્રીમ કોર્ટના જજને શપથ લેવડાવશે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટમાં જજ બનવા માટે જે લાયકાત જોઈએ એમાં પાંચ વર્ષ જજ રહેવાનો એક્સપિરિયન્સ જોઈએ વર્ષ એ જજ કઈ જગ્યાએ હશે હાઈકોર્ટમાં હશે અને એક સાથે વર્ષ કામ નહીં કર્યું હોય તો પણ ચાલશે બે વર્ષ માટે કોઈ એક હાઈકોર્ટમાં ત્રણ વર્ષ માટે વળી પછી બીજી કોઈ હાઈકોર્ટમાં તો એ રીતે ચાલશે સળંગ પાંચ વર્ષની જરૂરિયાત નથી તો પાંચ વર્ષ માટે કાં તો એ જજ હોય અથવા તો દસ વર્ષ માટે વ્યક્તિ વકીલાત કરેલી હોય વકીલાત એ વ્યક્તિએ કા તો હાઈકોર્ટમાં કરેલી હોય અથવા તો સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી હોય તો ચાલશે અથવા તો રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ એ એ વ્યક્તિ ન્યાયવિદ હોવો જોઈએ ખાસ યાદ રાખવાનું છે કે જે વ્યક્તિ જજ નથી જે વ્યક્તિ વકીલ નથી એ વ્યક્તિ પણ સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે છે જે વ્યક્તિ નથી જજ જે વ્યક્તિ નથી વકીલ એ વ્યક્તિ પણ સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે કેમ કે એ લાયકાત લખેલી છે કે રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ જે તે વ્યક્તિ ન્યાયવિદ હોવા જોઈએ તો રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ ન્યાયવિદ છે કે નહીં એની કોઈ વ્યાખ્યા કરેલી નથી પણ આ અમેરિકામાંથી પ્રેરણા લઈ અને આ જોગવાઈ લેવામાં આવેલી છે અમેરિકામાં લો કોલેજમાં ભણાવતા જે પ્રોફેસર હતા એક ફ્રેટર કરીને વ્યક્તિ હતા એને ત્યાં સુપ્રીમ કોર્ટમાં જજ બનાવ્યા હતા તો ભારતમાં આ પ્રકારે થઈ શકે કે જે વ્યક્તિ કોઈ કોલેજમાં લો પ્રોફેસર હોય જે પીએચડી કરતા હોય કાયદાના નિપુણ વ્યક્તિ હોય જજ નથી વકીલ નથી પણ તેમ છતાં એ વ્યક્તિને સુપ્રીમ કોર્ટમાં લઈ આવી શકાય સુપ્રીમ કોર્ટમાં જજ બનવા માટે લઘુત્તમ વયની કોઈ આવશ્યકતા નથી લઘુત્તમ વયની કોઈ આવશ્યકતા નથી મતલબ પચીસ વર્ષ પાંત્રીસ વર્ષ ત્રીસ વર્ષ એવી કોઈ ત્યાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી મિનિમમ એજ ઉલ્લેખિત જ નથી તો તમને સવાલ પૂછાય કે પચીસ વર્ષનો વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે તો આપણે હા પડવાની કે હા બની શકે કેમ કે લઘુત્તમ વય લખેલી જ નથી પણ હા એટલી વય લખેલી છે કે કઈ વય હોય ત્યારે એ વ્યક્તિ રિટાયર્ડ થશે તો પાસઠ વર્ષની ઉંમર હોય ત્યારે એ વ્યક્તિ રિટાયર્ડ થશે સુપ્રીમ કોર્ટમાં જે વ્યક્તિ જજ બને છે સુપ્રીમ કોર્ટમાં જે વ્યક્તિ જજ બને છે એ વ્યક્તિ પાંચ વર્ષ અથવા પાસઠ એવી રીતે યાદ નથી રાખવાનું છ વર્ષ અથવા પાંસઠ એવી રીતે યાદ નથી રાખવાનું માત્ર એ લખ્યું છે એની નિવૃત્તિની વય સિક્સટી ફાઈવ તમને એવો સીધો સવાલ કે સુપ્રીમ કોર્ટના જજનો કાર્યકાળ કેટલો તો તમારે જવાબમાં ટીક કરવાનું કાર્યકાળ અનિશ્ચિત હોય છે કાર્યકાળ ફિક્સ નથી કેમ કે જે વ્યક્તિ પંચાવન વર્ષના હોય સુપ્રીમ કોર્ટમાં જજ બનાવે એ દસ વર્ષ માટે કામ કરશે માનલો કોઈ વ્યક્તિ સાઈઠ વર્ષના છે હવે સુપ્રીમ કોર્ટમાં જજ બનાવે એ વ્યક્તિ માત્ર પાંચ વર્ષ માટે કામ કરશે તો કાર્યકાળ ફિક્સ હોતો નથી નિવૃત્તિની વય જે રહેલી છે એ ફિક્સ રહેલી છે ત્યાર પછી જો એમને રાજીનામું દેવું હોય તો રાષ્ટ્રપતિને સંબોધિત આપી દેશે અને સુપ્રીમ કોર્ટના જજ છે એમને દૂર કરવા હોય તો એના માટે સંસદના બંને ગૃહોમાંથી બે તૃતીયાંશ બહુમતી સાથે ઠરાવ પસાર કરવો પડશે અને સંસદના બંને ગૃહમાંથી ઠરાવ પસાર કરાવી એને પદ ઉપરથી દૂર કરી શકાય સુપ્રીમ કોર્ટમાં એક પણ જજ નથી કે જેને સંસદના બંને ગૃહમાંથી પ્રક્રિયા દ્વારા દૂર કરેલા હોય આ કેટલાક જજ એવા હતા કે જેને દૂર કરવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી જેમ કે એક પંજાબમાંથી બિલોંગ કરતા એક જજ હતા વી રામા સ્વામી એની સામે પ્રક્રિયા શરૂ કરી હતી દૂર મતલબ આખી પ્રક્રિયા પૂરી થઈ પહેલા એમણે રાજીનામું આપ્યું હતું એક પણ જજ નથી કે જેને આ રીતે દૂર કર્યા હોય બીજી વસ્તુ એ છે કે ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર એકસો ને ચોવીસ ચાર અંતર્ગત લખવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના જજને કે હાઈકોર્ટના જજને દૂર કઈ રીતે કરી શકાય તો તમારે યાદ એ રાખવાનું છે કે ભારતીય બંધારણમાં આખી પ્રક્રિયા નથી લખેલી અનુચ્છેદ એકસો ને ચોવીસ ચાર અંતર્ગત માત્ર એટલું લખેલું છે કેમ સંસદ કાયદો બનાવી અને આખી પ્રક્રિયા લખી શકશે તો ભારતીય બંધારણે સંસદની ઉપર છોડેલી બાબત હતી એકસો ને ચોવીસ ચાર અંતર્ગત માત્ર એટલું લખેલું છે કે સંસદ કાયદો બનાવી સંસદ કાયદો બનાવી પ્રક્રિયા નક્કી કરી શકશે વર્ષ ઓગણીસો અડસઠ ની અંદર એક કાયદો બનાવેલો છે અને એ કાયદા અંતર્ગત આખી પ્રક્રિયા રહેલી છે તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે અમને ખ્યાલ હશે કે લોકસભામાં પ્રક્રિયા શરૂ કરવી હોય તો ઓછામાં ઓછા સો સભ્યોની સહમતી જોઈએ

કન્ટેસ્ટ ઓફ કોર્ટની વાત કરેલી છે અને સાથે નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડની ચર્ચા કરેલી છે એક એકસો એકત્રીસ નંબર છે જેમાં મૂળ ક્ષેત્રાધિકારની ચર્ચા કરેલી છે એક એકસો ઓગણચાલીસ જેમાં સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડી શકે એની જોગવાઈ કરેલી છે એક એકસો ઓગણચાલીસ કેપિટલ એમ જેમાં કેસ ટ્રાન્સફર કરવાની સત્તાની બાબત છે ત્યાર પછી એક એકસો ને છત્રીસ નંબર છે જેને આપણે સ્પેશિયલ લીવ પિટિશન કહી શકીએ ખાસ સંજોગમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકાય અને જે ખૂબ જ આઈએમપી છે એકસો ને તેતાલીસ નંબર જેમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિને કાયદાકીય બંધારણીય ગૂંચવણ લાગે કે જાહેર કોઈ પ્રશ્ન લાગે તો સુપ્રીમ કોર્ટની પાસે સલાહ માગી શકે તો સુપ્રીમ કોર્ટના ચેપ્ટરને લઈ અને જે ખૂબ અગત્યના અનુચ્છેદ છે એની આપણે ચર્ચા કરી તો હવે આપણે વાત કરીએ હાઈકોર્ટના જજ વિશે આ જે હાઈકોર્ટના જજ રહેલા છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો અત્યારે હાલમાં ભારત દેશની અંદર ટોટલ હાઈકોર્ટની સંખ્યા કેટલી રહેલી છે તો કે પચીસ હાઈકોર્ટ આવેલી છે ભારત દેશની અંદર રાજ્યોની સંખ્યા અઠ્યાવીસ છે અને અલગ અલગ યુનિયન ટેરેટરીઝ ભારતની અંદર કેટલી રહેલી છે છત્રીસ તો છત્રીસ ટેરેટરીઝ છે પણ તેમ છતાં હાઈકોર્ટની સંખ્યા કેટલી રહેલી છે પચીસ મતલબ શું થાય સંયુક્ત રીતે હાઈકોર્ટ હોઈ શકે તો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર બસો એકત્રીસ અંતર્ગત લખવામાં આવેલું છે કે એક કરતા વધારે રાજ્ય માટે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ભેગી હાઈકોર્ટ હોય શકે તો ભારતીય બંધારણના નંબર હાઈકોર્ટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે હાઈકોર્ટ કે જેને આપણે વડી અદાલત અથવા ઉચ્ચ અદાલત આપણે કહી શકીએ બસો ચૌદ માં હાઈકોર્ટનો ઉલ્લેખ છે પણ સાથે બસો એકત્રીસ ને વાંચવો જોઈએ બસો એકત્રીસમાં માં લખ્યું છે કે સંયુક્ત હાઈકોર્ટની રચના સંસદ કાયદો બનાવીને કરી શકશે હાઈકોર્ટમાં જજની સંખ્યા કેટલી હોય એ ફિક્સ નથી હોતું એ રાષ્ટ્રપતિ સમયાંત્રેયાંતરે ડિસાઇડ કરે છે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા કેટલી એ સંસદ કાયદો બનાવી નક્કી કરશે ત્યારે હાઈકોર્ટમાં જજની સંખ્યા કેટલી એ રાષ્ટ્રપતિ પોતે ડિસાઈડ કરશે અને ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં હાઈકોર્ટમાં જજની મંજૂર થયેલી જે સંખ્યા છે એ બાવન છે ગુજરાતમાં હાઈકોર્ટની હાઈકોર્ટમાં જજની સંખ્યા જે મંજૂર થયેલી છે બાવન છે જેમાંથી ઓગણચાલીસ કાયમી જજ છે જ્યારે તેર જેટલા જજ અધિક જજ છે એડિશનલ જજ છે અત્યારે હાલમાં ગુજરાત હાઈકોર્ટની અંદર મુખ્ય જજ તરીકે સોનિયા ગોકાણી કામ કરી રહ્યા છે જો કે સોનિયા ગોકાણી ટૂંક સમય માટે જ આવ્યા છે પચીસમી તારીખે તો રિટાયર્ડ થશે પણ સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ છે ને એ હિસાબે આને લઈ અને સવાલ તમને પૂછાય એ સો ટકાની વાત છે અત્યારે એક ગુજરાતી મહિલા એ પણ છે કે જે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કામ કરે છે બેલા ત્રિવેદી તેમાંથી પણ તમને સવાલ પૂછાઈ શકે ગુજરાતના પ્રથમ મહિલા છે કે જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે અત્યારે કાર્યરત છે મતલબ એવા ફર્સ્ટ એવા લેડી જજ છે ગુજરાતમાં છે અને આ સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ છે તો ગુજરાતમાં જજની સંખ્યા બાવન છે જે મંજૂર થયેલી છે રાષ્ટ્રપતિ સમયંત્ર ડિસાઈડ કરે છે ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે કોણ કામ કરશે એને નિમણૂક કોણ આપશે રાષ્ટ્રપતિ રાજ્યપાલ નિમણૂક નહીં આપણે ખાસ યાદ રાખવાનું છે અલગ અલગ વડી અદાલતમાં અલગ અલગ વડી અદાલતમાં કામ કરતા જજને રાજ્ય સરકાર કંટ્રોલ નહીં કરે એ કેન્દ્રમાંથી હેન્ડલિંગ થશે ને એટલા માટે રાષ્ટ્રપતિઓને નિમણૂક આપશે એક વખત નિમણૂક પત્ર મળી જાય ત્યાર પછી શપથ રાજ્યપાલ લેવડાવી દેશે રાજ્યપાલ ને મસ્તે સાડી ત્રણ લાખ રૂપિયાનો પગાર મળે છે તો રાજ્યપાલ શપથ લેવડાવી દેશે ત્યાર પછી જે વ્યક્તિને હાઈકોર્ટમાં જજ બનવું હોય એના માટે લાયકાત શું જોઈએ તો ઓછામાં ઓછા દસ વર્ષ માટે એ વ્યક્તિએ વકીલાત કરેલી હોય અથવા દસ વર્ષ માટે જજ પણ કરેલું હોય યાદ રાખો કોર્ટમાં પાંચ અને દસ છે અને દસ વર્ષ માટે એની પાસે જજ રહેવાનો એક્સપિરિયન્સ હોય અથવા તો દસ વર્ષ માટે વકીલાતનો એક્સપિરિયન્સ હોય અને ચુમ્માલીસ નંબરના બંધારણી સુધારા દ્વારા મોરારજી દેસાઈ આ એડ કરાવેલું છે જો કે હજુ ઉપયોગ નથી થયો રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાય આવી હોય તો આ જોગવાઈ પહેલેથી ભારતીય બંધારણમાં નથી મોરારજી દેસાઈની સરકારે ચુમ્માલીસમાં બંધારણી સુધારા દ્વારા એડ કરાવી પરંતુ હજુ સુધી એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી તો આ એની લાયકાતની આપણે ચર્ચા કરી ત્યાર પછી હાઈકોર્ટના જજને માની લો કે રાજીનામું દેવાનું થાય તો રાજીનામું રાજ્યપાલને સંબોધનને નથી આપતા હાઈકોર્ટના જજ રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધન આપે છે અને હાઈકોર્ટના જજ ક્યાં સુધી કામ કરશે એની એની નિવૃત્તિની વય કેટલી તો એની નિવૃત્તિની વય રહેલી હોય છે સિક્સટી ટુ બાસઠ વર્ષ એની નિવૃત્તિની વય છે સુપ્રીમ કોર્ટમાં જે કામ કરે એ પાસઠ સુધી કામ કરે નંબર બે હાઈકોર્ટના જજ જ્યાં સુધી કામ કરે છે ત્યાં સુધી એને પગાર રાજ્ય સરકાર આપશે તો રાજ્ય સરકાર તરફથી એમને પગાર મળશે જે રાજ્ય માટે એ કામ કરી રહ્યા છે રાજ્યની સંચિત નિધિમાંથી કોન્સોલિડેટેડ ફંડ જેને આપણે કહીએ અને ટેક્સના પૈસામાંથી જે ફંડ બને છે એને આપણે કહીએ સંચિત નિધિ તો રાજ્ય સરકાર એને હાઈકોર્ટના જજને પગાર આપશે એક વખત હાઈકોર્ટના જજ રિટાયર્ડ થઈ જાય ત્યાર પછી એમને જે પેન્શન આપવાનું હોય છે એ પેન્શન કેન્દ્રની સંચિત નિધિમાંથી આપવામાં આવતું હોય છે તો આ વિગત આપણે યાદ રાખવી પડશે કે જ્યાં સુધી કામ કરે છે ત્યાં સુધી પગાર રાજ્ય સરકાર આપશે પેન્શન આપશે કેન્દ્ર સરકાર કેમ કે જે વ્યક્તિ હાઈકોર્ટના જજ તરીકે કામ કર્યું હોય એ થોડા સમય માટે બોમ્બે હાઈકોર્ટમાં હોય થોડા સમય માટે ગુજરાતમાં હોય થોડા સમય માટે હરિયાણામાં હોય મતલબ ચંદીગઢ હાઈકોર્ટમાં તો પેન્શન કઈ સરકાર આપશે કન્ફ્યુઝનનો વિષય છે એટલા માટે કેન્દ્ર સરકાર એને આપશે પેન્શન ત્યાર પછી હાઈકોર્ટના જજને દૂર કરવા હોય તો એના માટે સેમ ટુ સેમ પ્રક્રિયા છે જે રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરી શકાય તો સુપ્રીમ કોર્ટના જજને જે રીતે દૂર કરી શકાય એ જ રીતે હાઈકોર્ટના જજને દૂર કરી શકાય છે તો આ વિગત આપણે મેળવી હવે કોઈ કન્ફ્યુઝન હોય તો મને તમે પૂછી શકો બાપુ રાજપૂત વીસ વર્ષ હોય તો સર ઓકે શેના માટે વીસ વર્ષ હોય સુપ્રીમ કોર્ટમાં જજ બનવા માટે તો એના માટે કોઈ લાયકાત મતલબ કોઈ મિનિમમ એજ માટે ક્વોલિફિકેશનની કોઈ ચર્ચા જ નથી અને એટલા માટે આપણે તો વિધાન સાચું જ રાખવું પડે તો સુપ્રીમ કોર્ટમાં પણ નેપોટિઝમ છે માલી મહેશ આપણને પૂછે છે હવે શક્યતા તો ઓછી હોય માન્યું કે અત્યારે સુપ્રીમ કોર્ટમાં ડીવાય ચંદ્રચૂડ છે એના ફાધર હતા વાયવી જે સૌથી લાંબા સમય માટે સુપ્રીમ કોર્ટના જજ રહ્યા તો બાપ અને દીકરાની જોડી છે જે મુખ્ય જજ રહેલી હોય અને સાથે અન્ય એવી અનેક જોડીઓ છે કે જેની અંદર અન્ય જજ તરીકે પિતાએ કામ કરેલું હોય અને ત્યાર પછી પુત્રે પણ કામ કરેલું હોય પણ નિપોટિઝમ હોય એને માનવાને કોઈ અવકાશ દેખાતો નથી હા એવી શક્યતા હોય છે કે જે સુપ્રીમ કોર્ટના જજ હોય એ જે તે પાર્ટી તરફ તરફદારી કરતા હોય આ પ્રકારની શક્યતાઓ રહેતી હોય પણ નિપોટિઝમને એવો અવકાશ હોય એ લાગતું નથી ગોકર્ણી કઈ કાસ્ટમાં આવે છે એ ખ્યાલ નથી મને ગોકાણી કઈ કાસ્ટમાંથી આવે છે હા ગમે તે એક લાયકાત હોય તો ચાલે બાપુ રાજપૂત આપણને પૂછે છે કે ગમે તે એક લાયકાત હોય તો ચાલે મતલબ કે કાં તો જજ હોય કાં તો વકીલ હોય અને કાં તો રાષ્ટ્રપતિની દ્રષ્ટિ ન્યાયવિધ હોય તો ચાલે ના હાઈકોર્ટમાંથી કોઈ એવા જજ નથી કે જેને દૂર કર્યા હોય પરંતુ હાઈકોર્ટના જજની સામે પ્રક્રિયા શરૂ કરી હોય એવા અનેક એક્ઝામ્પલ છે જેમ કે એક પારડીવાળા કરીને ગુજરાત હાઈકોર્ટમાં જજ હતા તેમણે કેન્દ્ર સરકારના અનામતના નિર્ણયને લઈ અને કોઈ ટીકા ટિપ્પણી કરેલી તેમને દૂર કરવા માટે પ્રક્રિયા શરૂ કરેલી પરંતુ એ પ્રક્રિયા પૂર્ણ નહોતી થઈ અને પારડીવાળાએ માફી માગી લીધી જેથી કરી અને પ્રક્રિયા અટકાવી દીધેલી હતી તો આ પ્રકારે થયેલું ત્યાર પછી તો મિત્રો આજે આપણે જે લેક્ચર છે એને આ સેશનને અહીંયા અટકાવીએ છીએ બહુ વધારે બોલી શકાતું નથી એક કન્ડિશન છે અને બાકીના જે પદાધિકારી છે એ ચોક્કસથી આપણે આવતીકાલે પાછા લઈને આવીએ છીએ આવતીકાલે ફરી એક વખત હું લાઈવ થઈશ રાત્રે નવ વાગે આજે થોડી ટેકનિકલ બાબતોને કારણે ચારથી પાંચ મિનિટનો ગેપ પડેલો પરંતુ આવતીકાલે નવ વાગે ફરી એક વખત હું લાઈવ થઈશ અને બાકીના જે પદાધિકારી છે એ કમ્પ્લીટ કરશું અને મને પર્સનલી ખૂબ આનંદ આવે છે આ રીતે ચર્ચા કરવામાં અને તમારી સાથે વાર્તાલાપ કરવામાં તો આવતીકાલે ફરી એકવાર આપણે જોડાઈ જઈએ છીએ તમારો કોઈ પ્રશ્ન હોય તો આપણે સોલ્વ કરી દઈશું બાકી મસ્ત રીતે તૈયારી કરતા રહીએ અને જોડાતા રહીએ હે ને ડેલી લાઈવ લેક્ચર અંતર્ગત તમે જોડાતા રહ્યો નવી નવી ઇન્ફોર્મેશન લો ખાસ કરીને રિવિઝન તમને સરસ રીતે થઈ જાય અને જે એપ્રિલ મહિનામાં એક્ઝામ આવે છે ત્યાં સુધીમાં તમને ફાયદો થાય એ આપણો મુખ્ય ઉદ્દેશ છે હે તો ચલો તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ નાઇટ જય હિન્દ જય ભારત અને કેન્દ્ર મંત્રી મંડળ પણ લાવજો હા ચોક્કસ લાવશું લાવશું હે ઓકે ચલો તમામ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ ફરી પાછા મળીએ છીએ આવતીકાલે રાત્રે નવ વાગ્યા